स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोचन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ગણશ્યા મહારાજની જય શ્રી સ્વામિનાયણ મંદિર લોયાધામ ન્યુ જર્સીના સિંહાસનમાં પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન સર્વવતારિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ મેકનના દિવ્ય સિંહાસનની અંદર બિરાજમાન સર્વાવતારી વાલા વાલા ઘનશ્યામ મહારાજ લોયાધામ મેકનના પરમ પૂજ્ય ગુરુજીના કૃપાપાત્ર સર્વે પરિવાર ભક્તો તેમજ ઓનલાઈન અલગ અલગ સ્ટેટોમાંથી કથા સાંભળી રહેલા બધા લોયાધામ પરિવારના ભક્તોને એકથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ જે મહારાજની પાસે પંદર વરદાનો માગેલા છે લગભગ આપણે ત્રણ ચાર મહિના પહેલાથી આ કથાની શરૂઆત કરેલી છે સ્વામીએ માગેલા વરદાનો શ્રીહરી પાસે સ્વામી લોયાની વરતાલની અંદર મહારાજની પાસે નૃત્ય કરે છે નૃત્ય કરીને મહારાજ રાજી થયા મહારાજ સ્વામીને કહે છે સ્વામી માગો ત્યારે એમ લાગે કે આ સદગુરુએ આપણી ઉપર શું કરુણા કરી આપણી ઉપર શું દયા કરી આપણા જન્મો જન્મના અજ્ઞાનના પડદાઓ ખસી જાય એવું કંઈક આ સદગુરુએ માગ્યું છે ખબર નહીં મુક્તો જેટલા પૃથ્વી પર પધારે છે એની પાસે અનંત શક્તિ મહારાજની આપેલી હોય છે અનંત શક્તિ અનંત ઐશ્વર્ય મહારાજના આપેલા હોય છે એના દ્વારા અનંત કાર્યો મહારાજ કરાવે છે પણ એ મુક્તો મહારાજની આગળ ભગવાનના સંતો ભક્તોની આગળ જાને રાખ હોય જાને દાસ હોય આમ વર્ત્યા છે આવી રીતે જ આ મુક્તો જીવ્યા છે આ મુક્તાનંદ સ્વામીએ માગેલા પંદર વરદાનો આપણી આંખોને ખોલી નાખે સૌ પ્રથમ વરદાન સ્વામીએ માગ્યું મને આપના દર્શન અત્યારે જેવા થાય છે એવાને એવા જ મારી નજરની સામે રહેજો બીજું વરદાન સ્વામીએ માગ્યું હે મહારાજ તમારી મૂર્તિ સિવાય બીજો કોઈ ઘાટ ના થાય આવું મહારાજ તમે કરજો ત્રીજું વરદાન એ માગ્યું મહારાજ તમારું વચન છે એનો અનાદર મારાથી ક્યારેય ન થાય ચોથું વરદાન માગ્યું મારા મનનું ધાર્યું ક્યારેય ન થાય પાંચમું વરદાન માગ્યું બધું તમારું જ ધાર્યું થાય છઠ્ઠું વરદાન માગ્યું દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ સાથે ક્યારેય મિત્ર ભાવ ન થાય એ મને સદાયને માટે મારા દુશ્મન જેવા જ જણાય સાતમું વરદાન માગ્યું આ દેહ અને દેહના જે કુટુંબી છે એ બધા મને પરમ શત્રુરૂપ મનાય આઠમું વરદાન માગ્યું સત્સંગમાં મને કુટુંબ ભાવ રહે સત્સંગમાં મને કુટુંબ ભાવ રહે સત્સંગ એક પરિવાર છે હું એ પરિવારનો છું આ મારી નાત છે આવું સદાય રે નવમું વરદાન એના વિશે આપણે સાંભળવું છે એક વખતે ચોપાઈનો હું ગાવું છું જે મુક્તાનંદ સ્વામ્ય મહારાજની આગળ પગે ગોંઘરા બાંધી વરતાલની અંદર ગોમતીના કાંઠે સૌમ્ય મહારાજની પાસે જે માગ્યું यह देह के जेता परम शत्रु मनाय सोतेता कुटुम्ब भाव सत्सङ्ग में रहे वे कुटुम्ब भाव सत्सङ्ग में रहे वे ताको अभाव તાકો સ્વામીએ જ્યા નવમું વરદાન માગ્યું છે સૌથી અગત્યનું છે પંદર વરદાનોના લિસ્ટમાં નવમું વરદાન જેને સિદ્ધ થઈ જાય એને હું માનું છું મારી માન્યતાથી માનું છું ગુરુજી જેવા મોટા સદગુરુની વચને કરીને માનું છું શ્રીજી મહારાજના વચનામૃતના સંવાદે કરીને માનું છું સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની વાતોએ કરીને માનું છું અને અનુભવમાં આજ સુધી જે અનુભવ્યું છે દેખ્યું છે જોયું છે એ બધાયમાં માનું છું કે જો આ નવમું વરદાન જો કોઈને સિદ્ધ થઈ જાય તો આગલા આઠ વરદાનો અને પાછલા આના પછી રહેલા છ વરદાનો એ વ્યક્તિના જીવમાં આપો આવી જાય નવમાં વરદાન રૂપી સદગુણ જેને સિદ્ધ કરી લીધો એને આગળના આઠ વરદાન માટે શ્રીજી મહારાજ પાસે ભિક્ષા ન માગવી પડે એના પછીના છ વરદાન માટે ભિક્ષા ન માગવી પડે વરદાનો એના ચરણમાં આવીને ઝૂકી જાય આ વરદાનોમાં માગેલા સદગુણો એવા આત્માની પાછળ પાછળ ચાલે એવા સદગુણો એવા આત્માની અપેક્ષા રાખે કે તમે મને અપનાવી લો એવું આ નવમું વરદાન છે કુટુંબ ભાવ સત્સંગ રહેબુ ન લેવે હે મહારાજ મને કુટુંબ ભાવ સત્સંગમાં રહે અને એનો અભાવ ક્યારેય પણ ન લો સૌથી અઘરામાં અઘરું સાધના કરવામાં મોક્ષના માર્ગમાં ચાલવામાં ભગવાન સુધી પહોંચવામાં ભગવાનને રાજી કરવામાં સૌથી કઠણમાં કઠણ કોઈનો અભાવ ના લેવો એક હજાર ભક્ત ચિંતામણીના પાઠ કરવા સહેલા એક કરોડ નહીં પચાસ કરોડ પચાસ મિલિયન અને ધન ભગવાનને સમર્પિત કરીને ત્યાગી થઈ જવું સહેલું ગ્રહસ્થ આશ્રમમાં તમારા સ્ત્રી પુત્ર પરિવાર તમામ ભગવાનને અર્પણ કરીને જીવન જીવવું સહેલું પણ સત્સંગની અંદર રહેલા કોઈ ભગવદીય કોઈ ભગવાનના ભક્ત કશું ના સમજતા હોય કદાચ નાનામાં નાનો હોય એનો જે અભાવ જીવમાં ન આવવા દેવો સૌથી કઠન જે આપણા બધાનું અનુભવાત્મક છે એની પાછળનું કારણ એ છે થોડાક શ્રીજી મહારાજના વચનો આપણે વચનામૃતમાંથી સમજીએ મહારાજે ગઢડા અંત્ય પ્રકરણનું બારમું વચનામૃત છે કરામતનું વચનામૃત મહારાજના બહુ ગજબના અંત્યના બારમાના શબ્દો છે જે આ મુક્તાનંદ સ્વામીના વરદાનને કનેક્ટેડ છે શા માટે આપણને ભગવાનના ભક્તનો અભાવ આવે છે કરામતનું જાદુગરી વચનામૃત પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાના અર્થે વાર્તા કરતા અવાજે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું હું રૂપવાન છું હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસ થઈને રહેવું અવગુણ આવા પાછળનું કારણ છે આપણા જીવમાં માન પડ્યું છે અભાવ આવે છે એની પાછળનું કારણ છે આપણા જીવમાં માન પડ્યું છે આપણે નિર્માની પણાના ભાવોમાં પણ માન વચ્ચે જીવતા હોઈએ છીએ આપણે નિર્માણીપનાની ક્રિયા કરતા હોવા છતાં પણ એમાં પાયામાં માન રહેલું હોય છે આપણે દાસત્વ ભાવનો ડોળ કરતા હોવા છતાંય પણ એના પાયામાં માન રહેલું હોય છે આપણે અતિશય સેવાભાવી છે આપણે અતિશય નિષ્ઠાવાળા છે આપણે અતિશય ભક્તિભાવવાળા છે આવી ક્રિયા કરવામાં પણ એના પાયામાં ક્યાંક માન રહેલું છે એને ઓળખવું જોઈએ ઓળખવું જોઈએ આજે હું આ સ્વામીના પંદર વરદાનો ઉપર વાત કરવા માટે અહીં બેઠો છું અને અહીં જ્યારે આ વાત વચનામૃતની ચાલે છે ત્યારે મારે પણ સંશોધન કરવું જોઈએ કે આ વાત હું મારા સમજણની માને કરીને તો નથી કરતો ને આ વાત હું સમજુ છું ને આ મને સિદ્ધ થઈ ગયું છે ને હું કોઈકને સમજાવવા માટે બોલું છું એવું તો નથી થતું ને આ વાત હું કાંઈક આ વાતને મઢીને સારી રીતે રજૂ કરીને કોઈ પાસે મારા વખાણ કરાવવા તો નથી બોલતો ને આનું સંશોધન જો મારા આત્માનું મેં કરેલું ન હોય તો ચોક્કસ આ કરેલી વાત એ મને ફાયદાકારક ન થાય અભાવ એટલા માટે આવે છે અવગુણ એટલા માટે આવે છે આપણા જીવમાં માન પડ્યું છે વાલા ભક્તો ઊંઘ તમે બે આપણા આત્માનું સંશોધન કરો આપણા જીવમાં કેટલું માન કયા પ્રકારનું માન કેટલું બધું ઝીણું છે કેટલું સૂક્ષ્મ છે કેટલું સૂક્ષ્મ છે આપણે બેઠા હોઈએ અને કોઈ હરિભગત ભૂલથી આવીને આપણી આગળ બેસી જાય તરત આપણને શું સંકલ્પ થાય છે શું એવો સંકલ્પ થાય છે કે ઓહો મારા કેટલા મોટા ભાગ કે આવા ભગત છે એ મારી આગળ બેઠા હું એની પાછળ છું ને હવે મને કંઈ વાંધો નહીં આવે કે એવો સંકલ્પ થાય છે કે આને અવિવેક કેટલો છે કે હું બેઠો છું આવીને મારી આગળ બેસી ગયા શું એવડા મોટા થઈ ગયા છે કોઈ ભગત કદાચ કંઈક કથા વાર્તા કરતા હોય કંઈ વાત કરતા હોય અને વાત કરતાં કરતાં ક્યારેક એનાથી કંઈક વધારે બોલાઈ ગયું કોઈ ભક્ત ક્યારેક પ્રવચન કરે છે એનાથી કંઈક વધારે બોલાઈ ગયું ભૂલ થઈ ગઈ તો આપણને એવું થાય છે કે હશે બોલે તો ભૂલ થાય હું તો બોલતો જ નથી મારી કેમ થાય કે સીધો એવો વિચાર આવે છે કે આને બોલવાનું પણ ભાન નથી અભાવ માને કરીને આવે છે આત્માનું બહુ સંશોધન કરો બહુ સારા માર્ગે છીએ આપણે બહુ સારા છીએ ગુરુજી જેવા મોટા પુરુષ પાસે રહીએ છીએ આપણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જાણીએ છીએ આપણે રાતને દિવસ કેટલી કળીઓ ગોખીએ છીએ નિષ્કુળન કાવ્યની કડીઓ ગોખીએ છીએ અરિચરિત્રનું સાગરની કડીઓ ગોખીએ છીએ પરીક્ષાઓ આપીએ છીએ મંત્ર જ આપ કરીએ છીએ ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર આટલું બધું કરવા છતાંય આપણા કેટલા આપણી નિષ્ઠાના વખાણ થાય છે આપણી નિષ્ઠાઓ વચનાવૃતમાં લખાય એવી છે એવું પણ કહેવામાં આવ્યું છે સંતો દ્વારા ભક્તો દ્વારા આપણે આવવા છીએ પણ સંશોધન તો સતત પોતાના આત્માનું કરવું આપણું જીવન એક લેબોરેટરી છે સતત જેમાં બીજાને ટેસ્ટ નથી કરવાના જેમાં પોતાના આત્માને ટેસ્ટ કરવાનો છે કારણ એ છે આત્મા છે એ આત્મા ક્યારે કેવી રીતે ક્યાં ફસાઈ જાય છે એનું નક્કી હોતું નથી મુક્તાનંદ સ્વામીએ બહુ વિચારીને માગ્યું કે મને સત્સંગમાં કોઈનો અભાવ ના આવે આવું કરજો સાધના છે મોટી તમે કરી જો કે મારે આજથી એક વર્ષ સુધી આજથી વરસની મર્યાદા ના બાંધશો પણ આજથી એક મહિના સુધી મારે કોઈ સંદ કે ભક્તનો અભાવ નથી આવવા દેવો સંકલ્પ કરો અને પછી એ માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરો કેટલું અઘરું પડે છે ધારણા પારના કરવા સહેલા છે ચાંદ્રાયન કરવું સહેલું છે ભક્ત ચિંતામણી ઘીનો દીવો કરીને બાર કલાક એક પલાઠથી બેસીને પાઠ કરવો સહેલો છે ચોવીસ કલાક પણ એક પલાઠીએ પાઠ કરવો સહેલો છે શ્રીજી મહારાજની મૂર્તિના મેસોન મેષ જોયા કરવી એ સહેલું છે પરંતુ અભાવ ના આવવા દેવો એ તો ગજબની જેની પાસે સમજણ હોય જેની પાસે શ્રીજી મહારાજનું કરતાપણું પણ સંપૂર્ણ સમજાયેલું હોય જેની પાસે શ્રીજી મહારાજની સત્તાને સ્વીકારવાની સંપૂર્ણ તૈયારી હોય એ વ્યક્તિને ક્યારે અભાવ નહીં આવે એને એમ થશે જે થતું હશે મહારાજની ઈચ્છા વિના તો એ નહીં જ કરી શકતા હોય અભાવના આવે બહુ મોટી મૂડી છે સાંભળો શ્રીજી મહારાજે આ વચના એમ કીધું માન ન રાખવું ગરીબ સત્સંગીઓ એના પણ દાસાનું દાસ થઈને રહેવું અને ભગવાન અને ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય તે સત્સંગી કહેવાતો હોય આગળની લાઈન પછી વાંચવું આપણે અંતરદ્રષ્ટિ કરીને વિચારો કે મને સત્સંગીનો અવગુણ આવ્યો છે આજ સુધીમાં ક્યારેય પણ આવ્યો છે આવ્યા પછી મેં ટાળ્યો છે કે હજુ એ અવગુણને હું કોઈકની આગળ ગાવાની અંદર ગૌરવ અનુભવું છું ઘણીક વખત આપણને શ્રીજી મહારાજના સિદ્ધાંતો મગજમાં ને હૃદયમાં ફિટ નથી થયા હોતા ત્યારે આપણે કોઈ ભગવાનના ભક્ત આગળ કોઈ ભગવાનના ભક્તનો અવગુણ ગાઈને ગૌરવ અનુભવતા હોઈએ છીએ એની અંદર આપણે આપણા ભક્તપણાનો અનુભવ કરતા હોઈએ છીએ શ્રીજી મહારાજ ના પાડે છે શ્રીજી મહારાજ કે છે ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય તે સત્સંગી કહેવાતો હોય આપણે સત્સંગી તો કહેવાય જ છીએ તો પણ તેને હડકાયા જેવો જાણવો હડકાયા કૂતરા જેવો કીધો એને સત્સંગીનો અવગુણ આવ્યો એ અવગુણ આવ્યો અને એ સત્સંગી કહેવાય છે તો એ હડકાયા કૂતરા જેવો છે હડકાયું કૂતરું દેશમાં જોવા મળે એ હડકાયા કૂતરાની લાળ જેને અડે એને હડકવા ચાલે અને તેને પણ અને એ જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય તમે વિચારો વાતનો કરનારો અને સાંભળનારો એવા સાથે હેત રાખવું એ પણ ગુનો છે ભગવાનના એવા ભક્તનો અવગુણ આવ્યો એની સાથે હેત રાખવું એ પણ ગુનો છે કારણ કે એની વાત સાંભળે લાડ આપણને અડ્યા વિના રહે જ નહીં રહે જ નહીં ભગવાનના ભક્તો હરીફાઈમાં ન પડે ભગવાનનો ભક્ત સ્પર્ધાવાળો ન હોય ભગવાનનો ભક્ત એકાબીજાને પાછા પાડવા વાળો ન હોય ભગવાનનો ભક્ત તો એકાબીજાને ઉપસાવવા વાળો હોય કોઈને ઉપસાવે એ સાચો ભગવદીય છે જે હંમેશા બીજાની ભક્તિને બીજાના ધર્મને બીજાના જ્ઞાનને બીજાના વૈરાગ્યને બીજાની નિષ્ઠાને બીજાની સેવાને બીજાના સમાગમને પોતાના પોતાના ઉત્કૃષ્ટ દેખાવા માટે બીજાને દબાવે છે એનાથી મોટો સત્સંગની અંદર હડકાયું કૂતરું કોઈ નથી મારાથીન તમારાથી કંઈક આવી કુસેવા તો નથી થતી ને ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત એમ કહેતા સ્વામી એમ કહેતા ગુણાદિતાનંદ સ્વામી ઘણી વખત એવું કહેતા કે કોઈ સૂતો સૂતો જો જમતો હોય તો સ્વામી કે હું એની ચાકરી કરું હું એને જમાડું મારો એવો સ્વભાવ છે પણ સ્વામી કે કોઈ આખા મંદિરનું કામ કરતો હોય એકલો કરતો હોય પણ જો સત્સંગનું ઘસાતું બોલતો હોય તો સ્વામી કે મને ના ગમે અને કોઈ ત્રણ ટાના ખાતો હોય સૂતો સૂતો ત્રણ ટાના ખાતો હોય ખાઈને ઊંઘી જ જાય સેવા પણ ના કરે કથા પણ ના સાંભળે કથા પણ ના કરે પણ સ્વામી કે એની ચાકરી હું કરું એવો મારો સ્વભાવ છે સ્વામીનો આવો સ્વભાવ આખા મંદિરનું કામ કરે સ્વામી રાજી ન થાય અને હું તો હું તો ખાય સ્વામી રાજી થાય સાધનાના માર્ગ આપણે જેવા સમજીએ છીએ એવા નથી હોતા આધ્યાત્મિકતાનો માર્ગ આપણા કેલ્ક્યુલેશન પ્રમાણેનો નથી હોતો કોઈક વખત બહુ કર્યું હોય છતાંય પણ એનું પરિણામ અંતમાં કંઈક જુદું આવે છે કોઈકે થોડું કર્યું હોય એનું પરિણામ ક્યારેક બહુ ઝાઝું આવે છે કારણ એ છે એનું એને જે વિઝનથી કર્યું છે એ વિઝન એની પાસે બહુ સ્પષ્ટ છે માટેવાલા ભક્તો સાધના તો એ જ છે કે આપણે કોઈ ભગવાનના ભક્તને મહાન જોઈ શકીએ હું મહાન થયો છું એની સીધી પરીક્ષા જ એ છે કે એક વસ્તુ સમજો કે કોઈ રાજા હોય એ રાજાને ત્યાં મેવા મીઠાઈઓ હોય આપણે ઘણીક વખત એવું બોલીએ કે તવંગરને ગરીબની શી ખબર હોય જેના ઘરની અંદર કાજુ બદામના મહેસૂબ જ પડ્યા છે એને બાજરાનો રોટલો કેવો હોય શું ખબર હોય આવી વાતો આપણે ઘણીક વખત બોલતા હોઈએ છીએ આપણે ઘણીક વખત કહીએ કોઈ બહુ પૈસાવાળો હોય ને આપણે કહીએ આવું છે આપણે એને કહીએ અમારા જેવા ગરીબની તમને શું ખબર હોય બસ જેમ તવંગરને ગરીબની ખબર નથી એમ અક્ષરરૂપ સ્થિતિવાળાને કોઈના અવગુણની ખબર નથી મહારાજના મુક્તને કોઈના અભાવની ખબર નથી એને કદાચ કોઈના સ્વભાવ દેખાય તો જે ઊંચી સ્થિતિવાળો છે એને એમ થશે કે આની ઉપર હું દયા કરું કે આ સત્સંગમાં આગળ જાય કોઈના દોષને પ્રગટ કરવા કોઈના દોષને બીજાની આગળ વાગોળવા બીજાની આગળ કહેવા એ સત્સંગની બહુ મોટી કુસેવા છે બહુ મોટી કુસેવા છે અને પાછા આપણે તો લોયાધામ પરિવારના ભક્તો હું માનું છું આપણી અંદર આવા સ્વભાવ ઓછા હોય પણ ન જ હોય એવું તો હું નહીં સ્વીકારી શકું કારણ એ છે કે અનુભવ છે અનુભવમાંથી પસાર થવાનું થાય છે એટલા માટે હંમેશને માટે નથી એવું ન કહી શકાય પણ થતું હોય એને આપણે અટકાવવું જોઈએ મુક્તાનંદ સ્વામી વરદાન માગે છે સત્સંગ અભાવ કબૂ ન હોવે સત્સંગનો અભાવ એટલે શું સત્સંગની અંદર આપણી બાજુમાં જે બેઠા છે આજે તમે જ્યાં જ્યાં કથાઓ સાંભળો છો તમારી આજુબાજુમાં જે કોઈ બેઠા છે એને તમે કેટલા મહાન જોઈ શકો છો તમારી દ્રષ્ટિમાં એને મહાન જોવાની શક્તિ કેટલી છે એટલા જ તમે મહાન છો કોઈ માઈક આપે અને પૂછે કે આ ભગતના ગુણ ગાવ અને કોઈ ગાવા માંડે છે એ કાંઈ વાસ્તવિકતા નથી એ તો બુદ્ધિ દ્વારા પણ ગવાય કે ઓહો અમારા આ ભગત બહુ મોટા છે ને અમારા આ સ્વામી આવા છે ને ને આવા આવા છે છે તો બુદ્ધિ દ્વારા પણ કહેવાય વાણી દ્વારા પણ કહેવાય પણ હૃદયમાંથી સ્પંદન ઉઠે હૃદય જાય જાય હૃદય પીગળી કોઈના સદગુણોને બિરદાવતા આપણું હૃદય પીગળી જાય કોઈની અંદર પડેલા ભક્તપણાના ગુણને યાદ કરતા આપણા આંખમાંથી આંસુડા ચાલ્યા જાય ત્યારે સમજવું કે મેં કોઈકને જેવા છેવા જાણ્યા જ્યાં સુધી આપણે તો આંસુડા જવાની વાત બાજુ પર રહી પણ કોઈક કદાચ કોઈક ભક્ત માટે સારા ગુણ કહેતું હોય તો આપણે એને ઉપસાવાની જગ્યાએ તરત એવી રીતે કહીએ કે ના બધું સાચું છે પણ આમ થોડું ખરું બસ આ જે કહેવું આ જે રજૂઆત એ આપણા આત્માની બહુ મોટી નબળાઈ છે આપણા જીવમાં પડેલો હડકવા છે કાંઈક આવો હડકવા આપણને લાગેલો હોય તો એને કોઈ પણ પ્રકારના જેને હડકવા થાય ખબર છે કૂતરું હડકાયું કરડે ને ત્યારે એને ઇન્જેક્શન આપે ડૂટીમાં ઇન્જેક્શન લેવા પડે કારણ કે ડૂટીમાં લાગે તો એ અસર જાય એમ યાદ રાખો આ સત્સંગનું જે હડકાયા શ્વાન જેવો સ્વભાવ એ સીધો મોક્ષના ડૂટાની અંદર રોગ લગાડે છે જેનો ડૂટો સળી જાય જેનું બીજ સળી જાય એ ઝાડનું અસ્તિત્વ મટી જાય છે સ્વામી વાતોમાં કે હિમ પડે હિમ હિમ એટલે ઠંડી ઠંડી પડે ત્યારે ઘઉં અને ડાંગરના બીજ તો એવા ને એવા જ ઉપરથી દેખાય પણ હિમ પડ્યો હોય ને એટલે ઘઉં પછી પાંગરે નહીં એ બીજ એવું જ દેખાય પણ ઉગે નહીં કારણ કે અંદરથી બીજ બળી ગયું હોય ઉપરનું ખોખુર્યું હોય એમ આપણા દ્વારા થતી આધ્યાત્મિક ક્રિયાઓ ભજન તપ સેવા દાન આ બધું જ એ ઉપરનું કવર છે અંદરનું નથી અંદરના બીજમાં તો એક જ છે દિવ્ય ભાવ દિવ્ય દ્રષ્ટિ દિવ્ય ભાવ અને દિવ્ય દ્રષ્ટિનો અર્થ જ એ થાય છે કે જે તમને નથી દેખાતું એને માનો આપણે કહીએ મહારાજ દિવ્ય છે મહારાજ દિવ્ય છે તમને પ્રકાશ મહારાજનો નથી દેખાતો તમે ધરાવો ત્યારે મહારાજ જમે છે તમે જયારે પડદો પાડો ત્યારે મહારાજ પોઢી જાય તમે કો મહારાજ અત્યારે સાત વાગે જમો સાત વાગે જમે તમે કહો સાડા મહારાજ સાડા સાતે જમે તમે જગાડો તમે જેવા વાઘા પહેરાવો એવા મહારાજ વાઘા પહેરે છતાંય પણ તમે એને દંડવટ કરો છો આરતી કરો છો કેમ પથ્થરની મૂર્તિ જેવી મૂર્તિ જ દેખાતી હોય છતાંય પણ એને આપણે મહારાજ અને ભગવાન જ છે આવું સ્વીકારીને જેમ કરીએ છીએ એ આરતી કરીએ છીએ એનું યથાર્થ સ્વરૂપ જો દિવ્યતા જોવી હોય તો આપણી આજુબાજુમાં બેઠેલા ભક્તની અંદર જો આપણને એવું દેખાય છે તો જ માનવું કે હું આ આ સ્વરૂપને વિશે ભગવાન જોઈ શકું છું જો નથી માનતો તો આપણને આ ઘનશ્યામ મહારાજ કે આ ઠાકોરજી એની અંદર મહારાજ હજુ દેખાતા જ નથી આપણે પાપા પગલી ચાલીએ છીએ માટે કહે છે સત્સંગનો અભાવ મને ક્યારેય પણ ના આવે મારો એવો સ્વભાવ મહારાજ તમે આપજો મને તમે એવો બનાવજો કે જેનાથી મારો મારે મહારાજ અભાવ ના આવે આત્માનંદ સ્વામી હતા આત્માનંદ સ્વામી બીમાર અને આત્માનંદ સ્વામી એક વખત બહુ વૈરાગી સાધુ બહુ ગળ્યું ચીકનું ખાઈ નહીં પણ સ્વામી બીમાર હતા ને સ્વામીની ઈચ્છા થઈ સ્વામી કે આ પ્રકારની ભાજી લાવો ભાજી લાવ્યા સ્વામી એક સાધુને કીધું ભાઈ આને વઘારો વઘારવાનું કીધું ત્યારે ઓલા સાધુને એમ થયું આવડા મોટા સાધુ અને વઘારનું તો કેવો જીભે ચટકો લાગ્યો છે આટલો અભાવ આવ્યો અને એને અભાવ તો લીધો પોતા પૂરતો સીમિત રાખ્યો તો વાંધો નહોતો પણ આમાં મહારાજે કીધું ને હડકાયા શ્વાન જેવું છે જ્યારે પણ ભગવાનના ભક્તનો અભાવ આવે છે ત્યારે પાંચ જગ્યાએ કે તો જ એને શાંતિ થાય પાંચ જગ્યાએ કીધા વિના જીવને શાંતિ ન થાય અરે કેટલાક તો એવા છે મૂરખના જામ કે જે સોઈલ્ફીનનો ઉપયોગ કોઈકના અભાવ અવગુણ કહેવા માટે કરે તમે જાણ્યું શું ભગતે આમ કર્યું હતું ફલાના સ્ત્રી ભક્ત તેને આમ કર્યું હતું અહીં આમ બોલ્યા હતા આમ જોયું હતું તમે જાણ્યું નથી ખબર તમને એ તો એવા જ છે ફોનનો ઉપયોગ અને મિનિટોનો ઉપયોગ આ શ્વાસનો ઉપયોગ એના માટે છે કરેલી ભક્તિ આપણે કરેલા દાન આપણે આપણે આપણી અંદર રહેલી નિષ્ઠા આપણને જે મહારાજ અને ગુરુજી પ્રત્યેની વફાદારી એનું એનું ફળ શું આ મેળવવાનું છે કે કોઈ ભગવાનના ભક્તને આપણે પાછા પાડીએ કોઈ ભગવાનના ભક્તને ઊંધા ચિત્રી નાખીએ અરે ભાઈ શ્રીજી મહારાજને ત્યાં તો બધું પ્લેટિનમ નથી ને બધું સોનું નથી ને બધું ચાંદી નથી ને બધું પિત્તળ નથી ભગવાને તો કેજીથી માંડી અને પીએચડી સુધીનો માલ આ કોલેજમાં રાખ્યો છે શ્રીજી મહારાજે ધૂળથી માંડીને પ્લેટિનમ સુધીનો માલ આ સત્સંગમાં રાખ્યો છે કદાચ આપણે પ્લેટિનમ થઈ ગયા હોઈએ કદાચ થઈ ગયા હોઈએ એનો અર્થ એ નથી કે ધૂળનો નિષેધ કરવો એ ધૂળ પણ શ્રીજી મહારાજની હંગરેલી છે એટલે મારા માટે તો મારા મુંગટ સમાન છે પકડી છે કોને ધૂળ જ છે હું પ્લેટિનમ છું આ ધૂળ છે પણ ધૂળ કોની છે મારા મહારાજની પકડેલી છે મારા માટે મંજૂર છે મારા કરતા મહાન છે કારણ કે એને મહારાજનો યોગ છે આપણે ત્યાં યોગથી મહાનતા છે યોગથી મહાનતા છે અને જે યોગને નથી સમજી શક્યો શ્રીજી મહારાજને કેવી રીતે સમજ્યો કેવાય પંચાણાના ઉત્તમ ચરણદાસજી સ્વામી હું ઘણી વખત આ દ્રષ્ટાંત આપું છું કે સ્વામી પાસે નાનો બાળક આવે સ્વામી તુકારો ન દે ત્યારે કોઈ પૂછે સ્વામી તમે આ છોકરાને તુકારો નથી દેતા તમે શું જોવો છો એવું ત્યારે સ્વામી કહે કે ભક્તો તમે મને મોટો જાણો છો ને ત્યારે કે હા સ્વામી તમે બહુ મોટા કેવો મોટો જાણો છો સ્વામી તમે તો ધામમાંથી આવેલા છે મહારાજના મોકલેલા છે ત્યારે સ્વામી કે જો હું આવડો મોટો હોઉં તો મને જે મળે આવડો બાળક પણ કેવડો મોટો હોય હું આ દ્રષ્ટિથી જોઉં છું શું આપણી દ્રષ્ટિ આવી છે કે હું મહારાજ અને ગુરુજીને બહુ મોટા જાણું છું બહુ મોટા જાણું છું બહુ મોટા જાણું છું તો લોયાધામ પરિવારની અંદર આ મેકન મંદિરમાં આ લોયાધામ ન્યૂજર્સી મંદિરમાં આ ઓનલાઈન લોયાધામ પરિવારનો ભક્ત જે હું કથા સાંભળું છું એટલા જ ખપથી એ સાંભળે છે ઘેર બેઠા તો એ ભક્ત કેટલો મહાન હશે કે મહારાજને ગુરુજીની નજરમાં છે એ મહારાજને ગુરુજીની સેવાના ઉપયોગમાં આવે છે કેટલો મહાન હશે આ આટલું બધું ભગવાન અને ગુરુજી સંતોની આજ્ઞા કરી શકે છે આ કેટલો મહાન હશે અને ભગવાન ગુરુજી સંતોએ આવું કાર્ય સોંપી રાખ્યું છે આ કેટલો મહાન હશે આમ આપણે ભગવાનના ભક્તોનો ગુણ લઈએ આપણું હૃદય સોનાના ફૂલ ખીલે એવું ખીલી જાય ગુલાબની વાડી જેવું થઈ જાય પણ જો ધ્યાન ન રાખીએ તો કોઈને પૂછવામાં આવ્યું કે આ ગુલાબનું આ ડાળી છે આ ગુલાબનું ઝાડ કેવું સુંદર છે એક જણે કીધું આ ગુલાબ કેવા સુંદર છે તો બીજાએ તરત કીધું ગુલાબનું ફૂલ સારું પણ કાંટા ખરા ત્યાં કીધું ભાઈ ચાંદો કેવો સારો છે ત્યાં એક જણે કીધું ચાંદો બહુ સારો છે ગોળ પૂનમનો ચંદ્રમાં કેવો સુંદર દેખાય છે તરત એક બોલ્યો કે ચાંદો સારો ખરો પણ અંદર કાળો ડાઘ છે સમુદ્ર કાંઠે જ્યાં ને સમુદ્ર ખરે ખરો લહેરાતો તો એના મોજા ઉછળતા હતા એક વિઝનવાળાએ કીધું પોઝિટિવ વિઝનવાળાએ કે આ સમુદ્ર કેવો ખિલાટ ખીલ્યો છે કેવો મોટો ને કેવો સુંદર દેખાય છે ભગવાનની કેવી આ રચના છે ત્યાં ઓલો બોલ્યો કે સમુદ્ર તો બહુ મોટો ને બહુ સારો પણ છે ખારો જોયું એકનું વિઝન ગુલાબના છોડ ઉપર પણ ગુલાબને જોવે છે એનું વિઝન ચંદ્રની અંદર પણ એની પૂર્ણતાને જોવે છે સમુદ્રની અંદર પણ એની મહાનતાને અને અગાધતાને જોવે છે અનેક બાજુની અંદર બેઠેલો એ જ ગુલાબના ઝાડને જોવે છે એને કાંટા દેખાય છે એ જ ચંદ્રમાને જોવે છે એને પૂર્ણપણું નથી દેખાતું અપૂર્ણપણું કાળા ડાઘ દેખાય છે એ જ સમુદ્રને જોવે છે એની ગંભીરતાને ઊંડાઈને નથી દેખાતી એને ખારાશ દેખાય છે વાંક કોનો જોવાની દ્રષ્ટિનો વાંક છે શું આ પરિવારમાં બેઠેલો એક ભક્ત તેવો એવો બતાવો કે પુરુષમાં કે સ્ત્રી ભક્તમાં એક ભક્ત એવો બતાવો કે જે અવગુણથી ભરેલો હોય જેમાં ગુણ જ ના હોય એવો એક બતાવો એવો એક બતાવો જેને મહારાજ અને ગુરુજીની નિષ્ઠા ના હોય એવો એક બતાવો આ પરિવારમાં છતાંય પણ જો ધ્યાન ન રાખીએ તો આ જ પરિવારમાં આવા મહારાજને આવા ગુરુદેવ પાસે રહેવા છતાંય આવી કથા વાર્તા સાંભળવા છતાંય બહુ મોટી ખોડ જાય માટે અભાવને ભૂલો ને ભાવને પ્રગટ કરો આપણે જન્મો જન્મથી આપણી એક ટેવ છે જન્મો જન્મની આ જન્મની ટેવ નથી શ્રીજી મહારાજે વચનામૃતો અવગુણ માટેના ને અભાવ માટેના જેટલા છે એની સંખ્યા મારે ગણવાની રહી ગઈ પણ હું તમને અંદાજીત એમ કહી શકું કે અવગુણ માટે શ્રીજી મહારાજ પંચોતેર થી નેવું વચનામૃતોની અંદર અવગુણ માટે મહારાજ બોલે છે બસો બાસઠ વચનામૃતોમાંથી અડધો અડધ વચનામૃત અવગુણ માટેના છે કે અવગુણ ના લેવો અભાવ ના લેવો અવભાવ ના લેવો અભાવ લે કેવો છે જો પ્રથમનું એકત્રીસમું અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો કે બુદ્ધિવાળો જાનવો લોયાનું પહેલું જેને અવગુણ આવ્યો તેને ક્ષયરોગ થયો જાનવો લોયાનું પેલું હરિજનનો જેને અવગુણ આવ્યો તેનું માથું બીજું હોય તો જીવે પણ અવગુણ આવ્યો માથું કપાઈ ગયું એ નહીં જીવે અવગુણ લે છે તે મૂર્ખ કહીએ લોયાનું આઠમું છે આ મધ્યનું છવ્વીસમું જે બીજામાં અવગુણ જોઈએ પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે હા હા આપણને લાગુ પડેલા રોગ નથી લાગતા વાલા ભક્તો આટલું ભજન કર્યા પછી આટલી સેવાન સમાગમ કર્યા પછી આટલી નિષ્ઠાઓ રાખ્યા પછી આપણી અંદર બધું છે હું ના નથી પાડતો નિષ્ઠા બહુ છે શું આ કથા સાંભળવા તમે બેઠેલા નિષ્ઠા વિનાના છો અમારું હૃદય નથી કબૂલતું કે તમે નિષ્ઠા વિનાના છો તમે નિષ્ઠાવાળા છો ભક્તિવાળા છો જ્ઞાની પણ છો દાનવીર પણ છો તમારા પુત્ર પરિવારને સત્સંગને અર્થે કરી રાખ્યા છે એવા પણ છો સંતોના વચને ટુક ટુક થઈ જાઓ એવા પણ છો રાત ને દિવસ તમારો ઘસારો માટે છે એવા પણ છો અમે આટલું અર્થે કુટુંબ પરિવારનો ત્યાગ કરીને સાધુ થયા સર્વસ્વ ભગવાનને ભગવાન બધું જ છે પણ આપણી અંદર કોઈક જગ્યાએ કોઈક નસમાં એક રોગ લાગવો પડેલો છે પોતાને વિશે ગુણ પરઠવો બીજા ભક્તને વિશે અવગુણ ગુણ પરઠવો પોતાના વિશે ભાવ પ્રગટ કરવો અને બીજાને વિશે અભાવ પ્રગટ કરવો કેવું ઊંધું આ એક જ વસ્તુ એવી છે વાલા ભક્તો કે આ બેઝ છે આ બેઝ જો બદલાઈ ગયો તો આખું આપણી નિષ્ઠાની ઈમારત જે ઊભી થયેલી છે આપણું જે આપણું ભજન ઊભું થયેલું છે આપણું વૈરાગ્ય છે આપણી પાસે જ્ઞાન છે આપણને જે મહારાજ ગુરુજી સંતોનો રાજીપો છે આપણું જે લક્ષ છે આખું ફરી જશે આખું ફરી જશે હમણાં આજે સુનિલભાઈ મને બહુ સરસ સુનિલભાઈ ડિટ્રોઇટ વાળા આવ્યા તેને એક દ્રષ્ટાંત આપ્યું કે એ ક્યાંક રહેતા હતા વર્ષો પહેલાં એની બાજુમાં એક ગોરીઓ રહેતો હતો અહીંયા આગળ જે પેલું હિટિંગ સિસ્ટમ માટે બેઝમેન્ટની અંદર આવે બંબો પાણીનો ને એની અંદર પેલું નાનું અમથું જે હોય એને શું કે પેલો પાઇલોટ તો પાયલોટ ચાલુ હોય એ પાયલોટ થોડો ચાલુ હતો પાયલોટ ચાલુ હતો પાઇલોટ પાછો બંધ થઈ ગયો એટલે ત્યાંથી ગેસ લીકેજ થતાં થતાં આખું બેઝમેન્ટ ગેસવાળું થઈ ગયું ઓલો જે વ્યક્તિ રહેવાવાળો હતો એને ગેસ પ્રગટાવવા માટે એક લાઇટર લઈને આમ ગેસ ચાલુ કર્યો ગેસ ચાલુ કર્યો તો સ્પાર્ક થયું ગેસ આખા ઓરડામાં તો આખું મકાન ઉછળ્યું અને મકાન ઉછળીને આખું ત્યાંથી ખસી અને બાજુની અંદર દૂરના પ્લોટમાં જઈને ઊભું રહી ગયું ત્યાંથી આખું મકાન ઉડી ગયું બસ મને આજ આજે દ્રષ્ટાંત કીધું મારે આજે જ આ કથા કરવાની હતી અને દ્રષ્ટાંત મને બહુ મગજમાં ફેટ થઈ ગયું કે મકાન સરસ રીતે ઊભું છે બધું જ છે પણ એ પાયલોટમાંથી થોડો થોડો ગેસ લીક થતો હતો ગેસ લીક થતો હતો અને ગેસ લીક થતા 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 એટલો બધો ગેસ ફેલાઈ ગયો આખું મકાન ઉડાડી દીધું એમ અભાવરૂપી અભાવરૂપી ગેસ એવો છે થોડો 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 નીકળે ને એક દિવસ આપણી આધ્યાત્મિક ઇમારત ઉડાડ દે એ ઈમારત તો સારી કે બાજુના મેદાનમાં જઈને પડી પણ વાલા ભક્તો વચનામૃતના મત પ્રમાણે કહું છું મોટા સંતોના મત પ્રમાણે કહું છું ગુરુજી જેવા મોટા સાધુના વચન પ્રમાણે કહું છું કે જન્મો જન્મ આપણી ઇમારત ક્યાં જતી રહે ખબર નહીં પડે માટે આપણે કલ્યાણ અર્થે આવ્યા છે પ્લીઝ સાવધાન થઈએ આપણે કલ્યાણ અર્થે આ સત્સંગમાં છીએ આપણે આપણા આત્યંતિક કલ્યાણ સિવાય કોઈ સ્વાર્થ નથી આ સત્સંગમાં શું મોટપ મેળવીને જતા રહી શું કેટલા જતા રહ્યા શું આપણને મોટપ મળવાની મોટપ તો શ્રીજી મહારાજની મૂર્તિમાં મસ્ત થઈએ એનાથી મોટપ કોઈ નથી મોટી શું આ જગતના મોટા હાર પહેરવા મળે એ મોટપ છે શું પાંચ વ્યક્તિ આપણી આગળ પાછળ ફરે મોટપ છે અને એવી મોટપની અંદર જેને માલ માન્યો હોય ને એને હજુ શ્રીજી મહારાજને સમજ્યો જ નથી મારી કાંઈ કિંમતને મને કાંઈ પૂછવા જોઈએ હું પણ છું કાંઈ કામનો રે આ આમ આટલી દિવાલે ખેંચવાની છે મીટિંગમાં મને બોલાવવો જોઈએ આવા સંકલ્પ વિકલ્પ કરવાવાળો શું એના આત્યંતિક કલ્યાણ માટે આવે છે સત્સંગમાં અમને આ ઉત્સવ થાય છે મોટો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તો એમાં અમારી સલાહ પણ લેવી જોઈએ આવા સંકલ્પો કરે અને એની સલાહ ના લેવામાં આવે અને સત્સંગની અંદર ઓશિયાળો થઈને ફરે એ શું સત્સંગની અંદર કલ્યાણ અર્થે આવ્યો છે કે સલાહકાર થવા આવ્યો છે આવું વિચારવું જોઈએ વિચારવું જોઈએ અહીં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય અહીં પૂજ્ય સુરત વલ્લભ સ્વામી હોય એ બધું આયોજન કરતા હોય અને મને કાંઈ વાત પણ ના કરી હોય માનીલો સ્વામીએ આ તો એક વાત દ્રષ્ટાંત પૂછું તમને હું અહીં જ રહું છું મને એમને વાત પણ ના કરી મને કંઈ પૂછ્યું પણ નહીં સ્વામી એમની રીતે એમને જેમ યોગ્ય લાગ્યું કર્યું એમને જે સાધુની સલાહ લેવાની જરૂર હશે લીધી અને બધું આયોજન સ્વામીએ કરી દીધું બહુ સરસ થયું મહારાજને ગુરુજી બહુ રાજી થયા કે વાહ બહુ સરસ આ સુરત સ્વામીએ કામ કર્યું અને હું ઠીકથી વિચારું કે મને પૂછ્યું નહીં મને કંઈક મારી સલાહ લીધી નહીં આમ કરવા જેવું હતું ઓલું કરવા જેવું હતું પણ મૂરખના સરદાર એને જે કર્યું ગુરુજી તો રાજી થઈ ગયા ને એની ઉપર એની ઉપર રાજી થયા ગુરુજીને મંજૂર થઈ ગયું તારે જે કરવું હતું એ તારા બુદ્ધિના દોડ હતા એમ વિચાર કરવો કે વાલા ભક્તો આપણને કંઈ ના પૂછ્યું આપણને કંઈ કોઈ જગ્યાએ કદાચ થોડા ઇન્વોલ્વ ના કર્યા આપણની સલાહ ના લીધી અને વાત વાતમાં આપણને સત્સંગમાં પાછા પડીએ કે આપણને એવા સંકલ્પ વિકલ્પો થાય કે અમારી કિંમત નથી આપણને એવા સંકલ્પ વિકલ્પો થાય કે હવે મારે સાહ નથી આપવો આપણને એવા સંકલ્પ વિકલ્પ થાય કે હવે તો મારે બસ કોઈ કોઈ પ્રકારનું એ જો વ્યક્તિ કામ કરતો હોય તો તો આપણે રીતે એમાં સહકાર ના આ કેવળ આપણા આત્મામાં પડેલી ગટર છે ગટર છે એને મારે તમારે સાફ કરવી જ રહી કરવી જ રહી કોઈ ભગવાનના ભક્ત કંઈક કરતા હોય એનાથી ભૂલ થઈ ગઈ પછી આપણને ના પૂછ્યું હોય ને આપણે એવું વિચારીએ કે મને પૂછ્યું હોત તો ભૂલ ના થત અને એમાં પછી આપણે એ ભૂલને સુધારવામાં મદદ પણ ના કરીએ એને કોઈ પ્રકારે આપણે સહકાર પણ ના આપીએ અને વધારે બાજીને બગાડવા માટે મહેનત કરીએ શ્રીજી મહારાજનું કામ બગડી જાય માટે વાલા ભક્તો બહુ સાવધાન રહીએ બહુ સાવધાન મુક્તાનંદ સ્વામી આપણને ચેતાવે છે મહારાજ શું કહે છે જો જે ભગ જે અવગુણ આવ્યો હોય તેને હડકાયા શ્વાન જે ઓજાનો જે હમણાં જ કીધું અવગુણ લેતો હોય તેના હાથનું તો અંજળ પણ ભાવે નહીં અંત્યનું એકવીસમું જે અવગુણ લે છે એના હાથનું ભગવાનને અંજળ નથી ભાવતું હવે વિચારો આપણે એક બાજુ પર અભાવને અવગુણની વાતો કરીએ એક બાજુ પર અભાવને અવગુણ કોઈના લીધે રાખીએ અને એક બાજુ પર વંદુના એક અજાર પાઠ કરીએ કે એક બાજુ ઉપર આપણે જનમંગલના કરોડો પાઠ કરીએ કે એક બાજુ પર મંત્ર જાપ આપણે અબજો જપીને વેબસાઇટ પર મૂકી દઈએ કે આપણે ભક્ત ચિંતામણીના પાઠનું પુરસ્ચરણ જીવન પર્યંત મરતા સુધી રોજ ભક્ત ચિંતામણી સિવાય બીજું કાંઈ ભક્ષણ કરીને કર્યા કરીએ પણ શ્રીજી મહારાજ કે જેને અવગુણ આ લેતો હોય ને એના હાથનું અંજળ પણ ભાવે નહીં તો આપણા પાઠ મારા સુધી પહોંચશે ખરા આપણું ભજન મારા સુધી પહોંચશે ખરું આપણું દાન મહારાજ સુધી પહોંચશે ખરું આપણી નિષ્ઠાઓ શ્રીજી મહારાજના ચોપડે નોંધાશે ખરી આવું પાછું વૃત્તિવાળીને આપણે વિચારવું જોઈએ જોઈએ તમે બધા અંતરદ્રષ્ટિવાળા છો આપણે બધા મોક્ષના માર્ગે ચાલેલા છીએ આવું વિચારતા જોઈએ પણ સાવધાની બહુ જરૂરી છે મુક્તાનંદ સ્વામીએ શા માટે માગ્યું આ સ્વામીને શું કોઈનો અભાવ આવતો હતો અરે સ્વામી જેવા સાધુ મુક્તાનંદ સ્વામી તો એવું કહી શકાય કે શ્રીજી મહારાજનો કોહિનૂર હતા શ્રીજી મહારાજનો કોહિનૂર સ્વામી માટે એક સાધુ ખીચડી રાંધતો અને ખીચડી રાંધીને એની અંદર કાંકરી આવી નિત્યાનંદ સ્વામીને ખબર પડી નિત્યાનંદ સ્વામી એ સાધુને વઢ્યા ને ત્યારે મુક્તાનંદ સ્વામી કે સાધુનો વાંક નથી વાંક તો મારો છે એ સાધુ તો આખો દિવસ લખતો હોય એની પાસે ટાઈમ ના હોય તો ખીચડી મારે જોઈ દેવી જોઈએ એ બનાવી દે પણ સ્વામીએ વાંક પોતાનો લીધો આટલા ગુણગ્રાહી બોલો બાલમુકુંદાસ સ્વામીને એક જણાએ કાનમાં ગાળો દીધી ગાળ દીધી સ્વામી કે ઓહો 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 વાહ 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 મહાપુરુષ તમારા આવા શબ્દોને તો કોઈ દિવસ તમારી જીભ ઉપર આવવાય ન મળે આવા શબ્દો તમારી જીભેથી બોલાયા તો આ શબ્દો પાવન થઈ ગયા મારા કાન પાવન થયા મારા કાન આગળ મોઢું ધરીને તમે આવા શબ્દો બોલ્યા તમારી બહુ મોટી કરુણા આ ભાવ ક્યાં એ બાલમુકુંદાસ સ્વામી થયા આવા આવા સ્વામી માટે આપણે કંઈક પાછું વળીને વિચારીએ કે કંઈક આપણાથી ઊંધા દોરડા ના પકડી જાય ઊંધા વડ ના દેવાઈ જાય ઊંધું કંઈક ના થઈ જાય જે નથી કરવાનું એ ના થઈ જાય નહીં તો આપણું મહારાજ સુધી નહીં પહોંચે નહીં પહોંચે અને પછી આપણે વાંક મહારાજનો કે મોટા પુરુષનો કાઢીશું કે આમ કેમ થયું આવું નહોતું થવું જોઈતું તો સમજવું કે હું જ ક્યાંક કાચો છું હું જ ક્યાંક કાચો છું આપણે તો માણ મોટપ મૂકીને ભગવાનના ભક્ત આગળ સમાધાન પણ ન કરી શકીએ ઘણી વખત એમ હોય કે પેલો ભગવાનનો ભક્ત વડવાળો હોય તો હુંય વડ ના છોડું અરે એ વડવાળો છે ને ઓલો નમે તો કેટલાક એવા હોય ભગવાનના ભક્તો કે કોઈ ભક્તથી ભૂલ થઈ ગઈ માફી માગવા ગયા તો પણ માફી પણ ના આપે એવાય હોય એટલો બધો કદાચ કોઈથી ભૂલ થઈ ગઈ અભાવ લેવાઈ ગયો કંઈક અભાવમાં એનાથી ભૂલ થઈ ગઈ છે કઈક વર્તાઈ ગયું છે એવું કંઈક થઈ ગયું એવું કંઈક થઈ ગયું એનાથી તો એ ઓલો હામેથી માફી માગવા જાય છે તો ઓલો હામુઈ ના જો આવું પણ થાય જો ધ્યાન ન રાખે તો માટે તો એ વખતે માફી માગવા ગયો ને એ ડાયો કહેવાય જેને માફી ના આપીને એ ગાંડો કહેવાય એ ગાંડો કહેવાય એને નુકસાન થાય માટે ભગવાનના ભક્તથી બહુ બીવું બહુ બીવું બહુ જ બીવું એના અભાવથી તો બહુ બીવું આપણને શું ખબર મહારાજ એને કેમ એમ વર્તાવતા હશે મહારાજ એને કેમ એવી રીતે કરાવતા હશે આપણને શું ખબર આપણને કેમ મહારાજે આપણી પાસે ના કરાવ્યું ને એની પાસે કરાવ્યું કાંઈક તો મહારાજને કરાવવું હશે ને મહારાજે કંઈક તો વિચાર્યું હશે ને આવું વિચારીને પણ ભગવાનના ભક્તનો ગુણ ગ્રાહી થવું બહુ ગુણ લેવો આત્માનંદ સ્વામી માટે શાક વઘારવાનું કીધું તો ઓલો સાધુ અવગુણ સ્વામીનો લીધો અભાવ આવ્યો કદાચ અભાવ આવ્યો સ્વામી આગળ જઈને પ્રાર્થના કરીને છૂટી જાય અમારે ઘણી વખત અમે સંતો ભક્તો બધા રહેતા હોય ઘણા ભક્તો એવા હોય કે કઈક એને આવ્યું હોય તો પગે લાગીને દંડવટ કરીને કહી જાય કે સ્વામી મને આમ થયું અમારે ઘણી વખત સાધકો હોય હજુ નવા નવા હોય અને ક્યારેક સંતો કંઈક વઢ્યા હોય દંડવટ કરીને તરત પછી કહી જાય સ્વામી સવાર તમે મને કીધું ને કે આ જગ્યાએ આમ કેમ કર્યું ત્યારે મને તમારો અભાવ આવી ગયો હતો કે સમી આવું કેમ વધે હશે મને આવું કહી જાય ઘણા નિષ્કપટ ભાવે કહી જાય અભાવ નહીં આવે એવું નથી કેતો ભેગા જ આવશે પણ નિષ્કપટ થઈ જાઓ અત્યારે અભાવ આવ્યો અત્યારે કદાચ તમે ખિન્ન થઈ ગયા છો એ ભક્તથી વાંધો નહીં પણ બીજા વિકે તો એને પગે લાગીને માફી માગી લો કે ભગત તમે ત્યાં થોડું આવું બોલ્યા ને મને અભાવ આવી ગયો તો રાજી રહેજો અને જ્યારે કોઈ કોઈને એમ કે મને તમારો અભાવ આવ્યો હતો તો હામેવાળાએ પછી એ દ્રષ્ટિથી એને જોવો નહીં કે ભાઈ એ મારા તરફ આમ જ જોવે છે ભૂલ થઈ ગઈ એનાથી તરત માફી આપી દેવી પણ અભાવમાં ના પડવું આત્માનંદ સ્વામીનો અભાવ આવ્યો પણ પાછો એ સાધુએ એવું કર્યું કે બીજા દસ જણ આગળ જઈને હોહો કર્યું કે આત્માનંદ તો બહુ મોટા કહેવાય છે ને આત્મનિષ્ઠ કહેવાય છે ને શ્રીજી મહારાજ તો ધર્મની મૂર્તિ કે છે હું ધર્મની મૂર્તિ કપાળ હમણાં તો મને શાક વઘારવા કીધું ને શાક બધા ચટાકા તો બહુ છે મહારાજને આ વાતની ખબર પડી ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા જે આ સાધુ શાક વઘારવા માટે જેને સ્વામીએ કીધેલું ને એ સાધુ વૈરાગ્ય વાળો હતો ત્યાગ વાળો હતો જ્ઞાની હતો ધર્મવાળો હતો પંચ પંચવર્તમાનવાળો હતો પણ શ્રીજી મહારાજ એમ બોલ્યા એ સાધુએ એના જીવનું બહુ ભૂંડું કર્યું એ સાધુએ એના જીવનું બહુ ભૂંડું કર્યું આવું મહારાજ બોલ્યા હવે તમે વિચારો એના ત્યાગ વૈરાગ્યના અથાના થશે એના પંચ વર્તમાનનું શું મિષ્ટાન થવાનું છે શ્રીજી મહારાજના ચોપડેથી નીકળી ગયો શ્રીજી મહારાજ કે એને એના જીવનું બહુ ભંડું કર્યું હવે આ તો મહારાજના વચન છે કે જે અવગુણવાળો એના હાથનું અંજળ અમને ભાવે નહીં પછી આપણે ગમે એટલા અનકૂટ બનાવીને ભગવાનને ધરાવીએ પણ ભગવાનના ભક્તો પ્રત્યે આંટીઓ બાંધીને બેઠા હોઈએ અને એકાબીજાને પાછા પાડવા માટે જ કે કોઈ મારાથી સારો દેખાવો ના જોઈએ મારું ધાર્યું છોડીને બીજાનું ધાર્યું થાવું ના જોઈએ હું બોલું એમ જ થાય હું કરું એમ જ થાય આવા બધા આપણા પકડેલા ઊંધા ઝંડાઓ એ આપણને ક્યાં પહોંચાડશે આટલી મહેનત કરવા છતાંય ક્યાં પહોંચાડશે આવું અંતરદ્રષ્ટિ કરીને મારે અને તમારે બેએ વિચારવું જોઈએ બેએ વિચારવું જોઈએ બંનેએ વિચારવું જોઈએ નહીં તો મારો કરેલો ત્યાગ અને તમારી કર તમારી દેખાતી નિષ્ઠાઓ આ બે એક દિવસ મને તમને ફળદાયી નહીં થાય મારો મારો વૈરાગ્ય અને તમારી મહારાજ ગુરુજી સંતો પ્રત્યેની નિષ્ઠાઓ એ મને તમને ફળદાયી નહીં થાય તેથી ઓન તમે પોક મૂકીને રોશું કે મેં આટલું કર્યું તોય ફળ આમ કેમ ભાઈ તને વચનામૃતે ચેતાવ્યો તો હું કરવા હું ધોરસ્તો પકડ્યો જે નથી પકડવા જેવું એ શા માટે પકડ્યું માટે કાંઈક આવું પકડાઈ ના જાય એના માટે જ સમયે વરદાન માગ્યું છે મહારાજ કે અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં જે અવગુણ લે છે એનો મહારાજને વિશ્વાસ નથી આવતો લો ભગવાનના ભક્તનો અભાવ આવવા દેવો નહીં આવું તો શ્રીજી મહારાજે પ્રથમનું એકત્રીસમું અંત્યનું એકવીસમું મધ્યનું સુતાળીસમું આટલા બધામાં મહારાજે વાત કરી છે માટે મહારાજે અવગુણ લેવાવાળાને તો મહારાજે બહુ જ કેટલા બધા કલ્યાણના માર્ગમાં વિઘ્ન છે મધ્યના છેતાલીસ માં તો એવું કીધું કે જે અવગુણ લેવાવાળો છે એ ભક્ત એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો અવગુણ લીધો એટલે એકાંતિક ધર્મમાંથી ગયો આપણે થવું છે એકાંતિક અને અભાવ લીધો ગયા એક જે અવગુણ લેવા વાળો છે તે ભગવાનના ધામને તો ન જ પામે ના પાડી દીધી ન જ પામે અને અવગુણ પાછો કોનો દારૂડિયાનો નહીં લેવાનો માંસાહારીનો નહીં લેવાનો કોઈનો નહીં લેવાનો લેવાનો કહેવાનો જે રાત દિવસ ભગવાન બચતો હોય રાત દિવસ સેવા કરતો હોય રાત દિવસ અરે ભાઈ સ્વભાવ હોય સ્વભાવ હોય કોઈનો ગરમ ને કોઈનો નરમ કોઈનો તીખોન કોઈનો મીઠો હોય કોઈનો લોભી હોય એવા લોભી ભગત હોય ના હોય એવું નહીં કહે રવજી સુથાર નહોતા શ્રીજી મહારાજ વખતે મહારાજ કે શું કરશો બધાય કોઈ કે મહારાજ મારી આની રસોઈ આની રસોઈ આની રસોઈ આની રવુજી ભાઈ તમારે મહારાજ મારે છે ને મહારાજ હું એવી રસોઈ આપું કે જેના વિના કોઈ ના ચાલે મહારાજ કે શું મહારાજ હું છે ને તળાવેથી પાણી ભરી લાવીશ મારી પાણીની રસોઈ એવા હતા એને શ્રીજી મહારાજે નભાવ્યા છે એવા નભાવ્યા છે એને પણ સત્સંગમાં શ્રીજી મહારાજે રાખ્યા છે અને એવાનો મહિમા પર્વતભાઈ હમતતા કારણ કે સ્વામિયણનો યોગ છે તો આ બહુ મોટો મહાન છે ગઈકાલે જ મેં સાંજે યુવા સભામાં કીધું દાદા ખાચરના ગોલાની સેવા પર્વતભાઈ કરવા તૈયાર થયા ત્યારે દાદાનો ગોલો એની સેવા મને ક્યાંથી હવે મૂર્તિમાં રહેવાવાળો વાળો આવે ગોલામાં શું માલ હશે જો તમે આધ્યાત્મિક સદગુણો ખોળવા જાઓ તો દાદા ખાચરનો ગોલો હતો એમાં એવા તો હું સદગુણો હશે કે પર્વતભાઈ એની સેવા કરવા તૈયાર થયા પર્વતભાઈ એવું ના કીધું કે દાદાના ગોલો એકાંતિક છે એટલે હું સેવા કરું છું પર્વતભાઈએ એવું કીધું કે દાદાનો ગોલો છે દાદો જો આવો ભગત છે તેના ગોલાની સેવા મને મળે મારા કેવા મોટા ભાગ સદા મૂર્તિમાં રહેવાવાળો પુરુષ જો એક દાદાના ગોલા પ્રત્યે આટલો ભાવ રજૂ કરતો હોય એ પર્વતભાઈ થાય આપણે થવું છે પર્વતભાઈ આપણે રહેવું છે મૂર્તિની અંદર આપણે ઘરી જવું છે મૂર્તિમાં અને આપણે કાંઈક દોરડાઓ ઊંધા પકડ્યા હાંકડો ઊંધી પકડી કાંઈક આપણે રસ્તા જુદા પકડ્યા તો આંખમાંથી આંસુડા પડતા હશે કીર્તન ગાતા હોઈશું ને આંખમાંથી આંસુડા પડતા હશે આપણે ભગવાનને સદગુરુ ને સંતોની વાતો કરતા ને આંખમાંથી આંસુડા પડી જતા હશે દ્રવી જતા હોઈશું પણ જો અભાવમાં હોઈશું તો માની લેજો નુકસાન થશે નુકસાન થશે આંખનું આંસુડું પણ આપણને એ વખતે કામ નહીં લાગે માટે બહુ ચેતી બહુ ચેતીએ બહુ ચેતીએ સારા આ બધા જ હું સદગુણો સારા કારણ કે આપણે કીર્તન ગાતા ઘણી વખત આપણને ઓતપ્રોત થઈ જઈએ આપણે કોઈ વખત કથા કંઈક કરતા હોય આપણે આમ મહારાજમાં મસ્ત થઈ જાય કથા સાંભળતા ને આપણને આમ રોવું પણ આવી જાય ત્યારે આપણને લાગે કે હું ખરેખરો ભગત છું ના આપણે સાચા ભક્ત છીએ આપણે ભગવાનના માર્ગે ચાલેલા જ છીએ પણ એના એનો અર્થ એ નથી કે આપણને બીજાનો અભાવ લેવાનો જન્મસિદ્ધ અધિકાર મળી ગયો છે આપણને મહારાજને જોઈને આંખમાંથી આંસુળું પડે છે કે આપણે બહુ બહુ ભગવાનમાં હેતવાળા થઈ ગયા છે કે આપણે આપણું સર્વસ્વ બધું લૂંટાવીને મહારાજને બધું ન્યોછાવર કરી દઈએ છીએ આપણે એક પણ રૂપિયો રાખતા નથી મહારાજને બધું આપી દઈએ છીએ એવા છીએ એનો અર્થ એ નથી થતો કે આપણને કોઈના અભાવ લેવાનો જન્મસિદ્ધ અધિકાર શ્રીજી મહારાજે નોંધીને આપી દીધો શ્રીજી મહારાજ પણ એમ કહેતા તમે મધ્યનું તેત્રીસમો વચનામત વાંચો નિષ્કામી વર્તમાન સૌથી અગત્યનું સત્સંગનું વર્તમાન કહેવાય નિષ્કામી વર્તમાન તમારી માટે અવેરી વ્યભિચાર ન કરવો અને અમારી માટે નિષ્કામી વર્તમાન અષ્ટ પ્રકારથી સ્ત્રીનો ત્યાગ રાખવો આ સંપ્રદાયની શોભા નિષ્કામી વર્તમાનથી છે ગ્રહસ્થના નિષ્કામી વર્તમાન અને ત્યાગીના નિષ્કામી વર્તમાન આવું નિષ્કામી વર્તમાન શ્રીજી મહારાજ કે જો કોઈ ચૂક્યો હોય તો અમને એટલું દુઃખ થાય કે સાઠ વર્ષે કોઈ રાજાને ઘેર દીકરો આવ્યો હોય ને મૃત્યુ પામે એટલું દુઃખ મહારાજ કે અમને થાય માટે મહારાજ કે કોઈને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે ને તો મહારાજ કે અમને સંભળાવશો માં મહારાજે એવા અવગુણને સાંભળવાની ના પાડી કે કોઈને કદાચ ફેર પડે તો મને ભલા થઈને ના સંભળાવતા હવે અવગુણને સાંભળવા શ્રીજી મહારાજ તૈયાર નથી અને આપણે તો શ્રીજી મહારાજથી એવા કયા મોટા થઈ ગયા કે આપણે કોકના અવગુણ ગાવામાંય આપણને શરમ ના આવે ભગવાનના ભક્તના અભાવ કોકના હૃદયમાં નાખવામાંય શરમ ના આવે ભગવાનના ભક્તને પ્રત્યે કોઈને ભાવ થતો હોય એ ભાવમાંથી તોડી તોડી આપણી વાતોના પ્રપંચની અંદર એને ફસાવી અને ભગવાનના ભક્તથી કે ભગવાનના સંતથી દૂર લઈ જતા આપણને શરમ ના આવે એ આપણું કેવું ભક્ત પણ આપણે કંગાળ ભક્ત કહેવાયે હડકાયા શ્વાન જેવા ભક્ત કહેવાય મારી અંદર એવું હોય તો હું હડકાયા સા હડકાયા શ્વાન જેવો સાધુ કહેવો કારણ કે આ તો શ્રીજી મહારાજના વચન છે મનન તમને બેન લાગુ પડે છે આમાં કોઈ બાકાત નથી મું માત્ર આ વચન લાગુ પડે છે મહારાજ શું કે છે જો મહારાજ કે એની સાથે હેત રાખે ને એની વાત સાંભળે તો હેતનો કરનારો વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય અને વળી જેમ ક્ષય રોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતી ટળે નહીં આસુરીમતી થઈ જાય ભક્તિની મતિ જ ના રહે આસુરીમતી થઈ ગઈ રઘુનાથ દાસ કેવો હતો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર અસુર શબ્દ રઘુનાથ દાસ માટે વાપર્યો રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે બધા હરિભક્ત રોતા હતા અને એક રઘુનાથ દાસ એવો હતો કે રઘુનાથ દાસે રઘુનાથ દાસે રામાનંદ સ્વામી ગયા ત્યારે હાથની તાળીઓ વજાડીને હસતો જતો ને બીજાની આગળ વાતો કરતો એ રઘુનાથ દાસને શ્રીજી મહારાજે અસુર કીધો તમે વિચારો એને અસુરની ઉપમા મળી કેમ રઘુનાથ દાસ પાસે શું નહોતું ત્યાગ નહોતો વૈરાગ્ય નહોતો જ્ઞાન નહોતું પંચ વર્તમાન નહોતા એની પાસે શું નહોતું શાસ્ત્ર નહોતું રામાનંદનો રાજીપો નહોતો રામાનંદનો રાજીપો પણ એની ઉપર હતો રામાનંદ સ્વામીની પ્રત્યેને નિષ્ઠા પણ હતી કે રામાનંદ સ્વામીનું વસ્ત્ર પણ સાચવીને રાખતો હશે રામાનંદ સ્વના ચરનારવીન પણ સ્વામી એને છાતીમાં આપેલા એટલા રાજીપાને મેળવેલો હતો તો એ શ્રીજી મહારાજની ડિક્શનરીમાં અસુર તરીકે લખાઈ ગયો એની પાછળનું કારણ એક હતું કે એને ભગવાનના ભક્તના અવગુણમાં પડ્યો રાજીપાને છીન ભીન કરી નાખે છીન ભીન કરી નાખે ગમે એવો દૂધપાક સરસ મજાનો તૈયાર થયેલો હોય પણ વાલા ભક્તો એમાં જો સર્પની લાડ પડે તો એ ઝેર થઈ જાય છે એમ આપણું ગમે એટલું આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાનું જીવન બનેલું હોય આપણી જીવનશૈલી એટલી બધી ઊંચી બનેલી હોય આપણે ભક્તિભાવના એવા આધ્યાત્મિક શિખરો ઉપર બેઠા બેઠા મહારાજની મસ્તી લૂંટતા હોઈએ પણ એમાં જો એક અભાવરૂપી સર્પની લાળ પડી તો આપણા શિખરોના ભૂકે ભૂકા બોલી જશે આપણા દૂધપાકને ઝેર બનાવી દેશે માટે બહુ સાવધાન રહેવું બહુ સાવધાન રહેવું કોઈનો સ્વભાવ દેખાય ને સમજી લો મહારાજનો આપેલો છે એ ન્યાય મહારાજને કરવાનો છે એનું કલ્યાણ થવું ના થવું કેમ કરવું એ મહારાજને જોવાનું જ મારે નથી જોવાનું આપણને કોઈએ ઈજારો આપ્યો છે આપણને શ્રીજી મહારાજે ઉપરથી મોકલ્યાશ આપણને મહારાજે પ્રગટ થઈને કીધું તું પાંચ જીવનું જોજે આપણને કીધું જ ભાઈ આ બધું હરખું કરજે પોતાના આત્માનું સંશોધન કરો પોતાના જીવનને લેબોરેટરી બનાવો પોતાના આત્માને વારે વારે ચેક કરો નિષ્કુળાન સ્વામી કે રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે કહે નિષ્કુળ આનંદ વિચાર કરવો પડે 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 વિચાર કરીએ કે મારા કલ્યાણના માર્ગની અંદર વિઘ્ન થાય એવા કોઈ પગલાં તો હું નથી ભરતો ને એવા કોઈ વિચાર તો હું નથી કરતો ને એવી કોઈ ક્રિયા તો હું નથી કરતો ને આ જે સંતો ભક્તો થકી મારે કંઈક મેળવવાનું છે એની અંદર જ હું કંઈક ઝેર એમાંથી નથી મેળવતો ને આવું વિચારવું જોઈએ સારી પ્રોડક્ટો દુનિયામાં બનતી હોય છે એ ફેક્ટરીઓમાં જે સારી વસ્તુ બને એનો કચરો પોઈઝન તરીકે નીકળતો હોય છે કેટલાક એવા હોય એ પોઈઝનને લે સારો માલ ન લે પોઈઝનને લે અને પોઈઝન પિન મરે પછી કે આ ફેક્ટરીનો માલ મેં લીધો તોય મર્યો પણ તું મરે જ કારણ કે તે પોઈઝન લીધું એમ ભગવાનના ભક્તોની અંદર બનતા સારા સારા મટીરિયલ કોઈમાં ધર્મ હોય કોઈમાં ભક્તિ હોય કોઈમાં નિષ્ઠા હોય કોઈમાં સેવા હોય કોઈની શ્રદ્ધા હોય કોઈની અંદર સુરવીરપણું હોય કોઈની અંદર ભગવાનને સંતો માટે બધું પોતાનું છોડી દેવાની તૈયારીવાળા હોય આવા બધા ફળને જો મેળવીએ ને તો વાંધો ના આવે પણ રિએક્શન થયેલું પોઈઝન ક્યાંક પડ્યું હોય એના સ્વભાવરૂપી પોઈઝન પડ્યું હોય શ્રીજી મહારાજે નિર્માણીપણા માટે એવો સ્વભાવ આપી રાખ્યો હોય એવું પોઈઝન પડ્યું હોય એ પોઇઝનને જો આપણે પીશું તો મરશું આપણે જ અને છે ને સત્સંગનું પોઈઝન સ્વીટ પોઈઝન છે સ્લો પોઈઝન છે ધીરે ધીરે ઉતરે છે ધીરે ધીરે એ મૃત્યુ ધીરે ધીરે કરે છે આપણને મૃત્યુ તરફ ધીરે ધીરે લઈ જાય છે અભાવરૂપી પોઈઝન ધીરે ધીરે આપણને ભગવાનમાંથી પાડે છે માટે સાવધાન રહેવું મહારાજ આગળ એમ કે છે અનંત સ્ત્રી હત્યા કરી હોય અનંત ગૌહત્યા કરી હોય અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે બોલો અનંત સ્ત્રી હત્યા થાય અનંત બાળ હત્યા થાય અનંત ગૌ હત્યા થાય આ પાપમાંથી કોઈ કાળે છૂટાય છે આવું શ્રીજી મહારાજ કહે છે પણ ભગવાનના ભક્તનો અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી કોઈ પ્રાયશ્ચિત જ નથી ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વત પરથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે એક જ વાર પણ ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે અને અવતરવું પડે આવી વાત મહારાજામાં કહે છે લો માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં અને એમ સંસારમાંથી નિષ્ફ્રુ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું એમ આને આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં આ જે વાત છે તે કરામત જેવી છે કરામત જેવી એટલે જો આ વાતને પોઝિટિવ રીતે લઈને આ પ્રમાણે વર્તવામાં ના આવડે ન આવે તો કરામત એવી થાય કે મેં કીધું એમ કે નિષ્ઠાના બિલ્ડિંગો જ્ઞાનના બિલ્ડિંગો ધર્મના બિલ્ડિંગો ભક્તિના બિલ્ડિંગો ભગવાનમાં હેતના બિલ્ડિંગો સદગુરુની નિષ્ઠાના બિલ્ડિંગો સંતો ભક્તોમાં નિષ્ઠાના બિલ્ડિંગો સર્વસ્વ ન્યોછાવર કરવાના બિલ્ડિંગો બધા ઉડી જાય એક રહે નહીં કારણ કે પાયો જ નથી બેઝ જ નથી એ રહેવાનું કેવી રીતે એલિવેશન છે પડી જવાનું અને ગમે એવું વાલા ભક્તો કદાચ બિલ્ડિંગ મોટું નહીં થયેલું હોય પણ બેઝ હશે સત્તા વાળો આવ્યો ધોલેરા માં એટલે સ્વામી એ પેલા હરિભગત જે બીજા બેઠા હતા સ્વામી પાસે એ સ્વામી પેલા હરિભગત ઊભા થયા સ્વામી કે કેમ ઊભા થયા તો કે સ્વામી ઓલો જે આવે છે ને મોટો ભગત એ એનો હું દેનદાર છું એટલે કે મારે દેવું છે એનું માથે અને એમના આવીને સ્વામી મને જેમ તેમ બોલશે એટલે મારે ઊભા થવું પડે એને માન આપવું પડે એના માટે આ જગ્યા ખાલી કરવી પડે તો મારું જેમ તેમ બોલે નહીં એટલે ગોપાળન સ્વામી કે તમે ચિંતા ન કરો બેસો એને આવવા દો બોલો આવ્યો ભગત ઊભા નથી થયા એટલે આ તો મોટો રૂઆબમાં જ હતો એટલે સ્વામીને તો પગે લાગ્યો જો સ્વામીમાં હેત છે સ્વામીની માન મર્યાદા પણ રાખી સ્વામીને સ્વામીનું સ્વામી પ્રત્યેને જે કાંઈ રિસ્પેક્ટ હતો પગે લાગ્યો ને પછી ઓલાને જેમ તેમ બોલવા લાગ્યો મૂર્ખા મારા પૈસા લઈ ગયો છે હજુ આપતો નથી ઊભો થતો નથી તને શરમ નથી આવતી હું આવડો મોટો સત્તાધારી આવું ઊભું થવું જોઈએ મને જગ્યા આપવી જોઈએ આટલો વિવેક નથી સ્વામી બેઠા તો હોય હવે ઓલાને સ્વામીએ બેહાડ્યો તો સ્વામી એની સામે તો કાંઈ ના બોલ્યા પછી સ્વામી કે સ્વામી થોડી વાર રહીને એ જતો રહ્યો એટલે સ્વામીએ પેલા ભગતને ગરીબ ભક્ત હતા ને ગરીબ ભક્તને ગરીબ ભક્તે સ્વામીને કીધું સ્વામી મેં તમને કીધું તું ને કે આવું થશે સ્વામી કે અધિકાર આવો હોય સત્તા આવી હોય એના કરતાં તો ન હોય તે સારું તે અધિકાર વિનાનો થઈ ગયો બીજે દિવસ રાખ થઈ ગયો ગરીબ થઈ ગયો માટે સત્તા અધિકાર એના માટે બહુ તલ પાપડ ન થવું સમજે ને સત્તાઓ માટે અધિકાર માટે ક્યારેય પણ તલ પાપડ ન થવું તમે મેકનમાં વાલા ભક્તો ત્યાં ભેગા મળીને ભજન કરો છો અમે સંતો જાણીએ છીએ કે ત્યાં કોઈને વહીવટ કરવાની ઈચ્છાઓ નથી પણ કદાચ ક્યારેક ભૂલથી પણ જાગે ને તો જગાડતા નહીં વહીવટની ઈચ્છાઓ સત્તાની ઈચ્છાઓ માટે આપણે સત્સંગમાં નથી આપણે કેવળ આપણા આત્યંતિક કલ્યાણ માટે છે હું આ સત્સંગમાં આવી રીતે કથાઓ કરવા માટે નથી હું કેવળ ગુરુજીના સંકલ્પમાં ઓગળવા માટે છું એનો સંકલ્પ હોય તો કથા કરું અને એનો સંકલ્પ હોય તો ગટર પણ સાફ કરું મોટા પુરુષના સંકલ્પમાં ઓગળી જવું એનાથી મોટી મોમુક્ષુની કોઈ સાધના નથી એનાથી મોટું આત્યંતિક કલ્યાણ કોઈ નથી એનાથી મોટું કોઈ વચનામૃત નથી ને એનાથી મોટી કોઈ સ્વામીની વાત નથી એનાથી મોટી કોઈ નિષ્કુળન કાવ્યની પંક્તિ નથી મોટા પુરુષના સંકલ્પમાં ઓગળી જાઓ ઓગળી જાઓ એને જ્યારે જેની પાસે જે કામ કરાવવું હોય એને કરવા દો અને કરવાની અંદર તમારી પાસે કદાચ સહકારની અપેક્ષા રાખે તમે એને તમારાથી બને એટલો સહકાર આપો તમારી પાસે સહકારની અપેક્ષા ન રાખે તો બે હાથ જોડીને રાજી રહો પણ ક્યારેય પણ કોઈના ઉત્કર્ષ કોઈના વખાણ કોઈના ગુણ એ કોઈ બિરદાવતું હોય તો એમાં ક્યારેય આપણે ઈર્ષા અભાવમાં ન પડીએ આપણે તો ભગવાનના એવા ભક્ત થવું છે એવા ભક્ત થવું છે શ્રીજી મહારાજ કોઈના અભાવમાં પડે છે શ્રીજી મહારાજ કોઈની ઈર્ષા કરે છે શ્રીજી મહારાજ કરતાં વધારે વખાણ ગોપાળન સ્વામી ના થાય શ્રીજી મહારાજ કરતાં વધારે વખાણ મુક્તાનંદ સ્વામી ના થાય અરે મહારાજ સ્વયં કરે જો મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી તમારામાં કેટલી તાકાત સ્વામી કે મહારાજ મારી અંદર શું તાકાત કાંઈ તાકાત નહીં તમે આ પ્રસંગને જાણો છો અને શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમારી અંદર તો એટલી તાકાત છે કે અમે સંકલ્પ કરીએ કે આ જીવ કરોડ જન્મે ધામમાં ન જાય પણ સ્વામી તમે સંકલ્પ કરો તો આને આ જન્મે અત્યારે ને અત્યારે આ જ મિનિટે અમારો સંકલ્પ છે આ કરોડ જન્મે ના થાય તમારો સંકલ્પ છે તો આને આ જન્મે થાય આ પ્રસંગની અંદર તમે વિચારો શ્રીજી મહારાજે પોતાની મોટાઈ વધારી કે મુક્તાનંદ સ્વામીની વધારી આપણા ઈષ્ટદેવ એ પણ જો કોકની મોટાઈ વધારવામાં સમજતા હોય તો હું તમે એવા તો કેવા પામર હું તમે એવા કેવા તુચ્છ બુદ્ધિવાળા કે કોઈની મોટાઈને સહન ન કરી શકીએ કોઈની મોટાઈને પચાવી ન શકીએ કોઈની મોટાઈને ઉપસાવી ન શકીએ કોઈના સદગુણોને બહાર ન લાવી શકીએ કોઈના સદગુણોને ખુલ્લા મુખે ગાઈ ના શકીએ કોઈ કોઈના સદગુણો સાંભળીને આપણને આનંદ ન થાય ઓહો એ તો આપણે કંઈક ઊંધા જ માર્ગે ચાલ્યા હોઈએ તો જ એવું થાય હું માનું છું કે લગભગ આપણે બધા સજાગ હોઈશું તમે સાંભળવાવાળા પણ સજાગ હશો પણ આ સાધનાને વાલા ભક્તો જીવન પર્યંત કરજો આ સાધના એક જ સાધના એવી છે કે જે મૃત્યુના અંત સમયે પણ ચેન્જ લાવે ને તો કલ્યાણ બગાડ નાખે આ સાધના એક જ એવી છે જેની ઉપર સતત નજર રાખવી પડે અક્ષર ધામમાંથી આવેલો હોય તો એ નજર રાખવી પડે આ એક જ સાધના એવી છે નહીં તો તમે ધારણાપારના આ જ કરી શકો છો એટલે તમે જીવન પર્યંત કરી શકવાના તમારું શરીર સાહ સહકાર આપશે તમે કરી શકશો તમે આજ એક પલાઠ્યે ભક્ત ચિંતામણીનો પાઠ કરો છો આજથી તમારા પચાસ વર્ષ થશે ને તો તમે એક પલાઠ્યે ભક્ત ચિંતામણીનો પાઠ કરી શકશો એ તમારી તાકાત નહીં લૂંટાય પણ કોઈ ભગવાનના ભક્તમાં દિવ્ય દ્રષ્ટિ જે થયેલી હોય એને ક્યારેય ના ચૂકવા દેતા એ પડે પડે બદલાતી હોય છે પડે પડે બદલાતી હોય છે આપણી દિવ્ય દ્રષ્ટિ વારે વારે હરિકેન અને પેલા ટોર્નેડોની જેમ જેમ હરિકેનને ટોર્નેડો આવે ને વિક્ષિપ્ત કર નાખે એમ આપણી દિવ્ય દ્રષ્ટિને આપણી દિવ્ય ભાવનાઓને વારે વારે આપણી અંદર પડેલા સ્વ સ્વેશના પોતા પ્રત્યેનો અતિ અતિ સદભાવ અને બીજા પ્રત્યેનો અતિ અતિ દુર્ભાવ એ આપણા હરિકેન અને ટોર્નેડો જેવી એ વસ્તુ આવે અને આપણા દિવ્ય ભાવને ચૂથી નાખે આપણા આનંદને ચૂથી નાખીએ એક વખત તો તમે આમ અંતરદ્રષ્ટિ કરીને એક મહિના સુધી કોઈ અને ખાસ કરીને કોનો જર્સીમાં રહેતા ભક્તોનો મેકનવાળાનો અભાવ ના આવે મેકનમાં હોય એને ન્યૂજર્સીવાળાનો અભાવ ના આવે નોર્થ કેરોલામાં બેઠા હોય એને વેસ્ટ વર્જિનિયાવાળાનો અભાવ ના આવે વેસ્ટ વર્જિયનવાળાને ત્યાંનો ના આવે પણ તમે જેની નજીક છો જેને તમે રોજ મળો છો જેને તમે રોજ જોવો છો જેને તમે રોજ અનુભવો છો જેની સાથે તમારો રોજનો વ્યવહાર છે એમાં તમને કેટલો ભાવ થાય છે એના તમે સદભાવ કેટલો એના પ્રત્યે તમે હૃદયથી આમ કરી શકો છો એકાંતમાં બેઠા બેઠા તમને એવું કેટલું ફિલિંગ થાય છે કે ઓહો હું તો કેવો તું છે ને ઓહો આ ભગત કહેવા આ ભગત કહેવા આ ભગત કહેવા આ ભગત કહેવા આવું થાયશ મને એવું થાય ઓહો આ સ્વામી કહેવા આ સ્વામી કહેવા આ ભગત કહેવા આવું થાય આવું મારે વિચારવાનું તમારે તમારું વિચારવાનું અને એવું વિચારીએ અને જો આપણે સાચા હોઈશું તો આપણને સાચું ફળ મળતું જ હશે આપણા હૃદયમાં શ્રીજી મારા થન 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 નાચતા જ હશે શ્રીજી મારા તેજના ફુવારા વચ્ચે આપણા હૃદયથી દૂર ખસતા જ નહીં હોય આપણા ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમરૂપ ફય જ ગયા હશે આપણને જ્યાં જોઈએ ત્યાં પુરુષોત્તમને જોવા પ્રયત્ન નહીં કરવો પડે છે એ જે દેખાતા જ હશે આપણે શ્રીજી મહારાજને યાદ નહીં કરવા પડતો એ યાદ આવ્યા જ કરતા હશે શ્રીજી મહારાજના હૃદયમાં આપણું રટણ સતત ચાલું જ હશે આપણને ઝબકારા શ્રીજી મહારાજની અનુભૂતિના પડે પડે ડગલેને પગલે થયા જ કરતા હશે આજ સુધી પણ અમારી જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાણું છું આજ સુધી મહારાજ તમે મારી ખબર રાખો છો એના એના અનુભવ આપણને આમ ડગલે પગલે થયા કરતા હશે આપણા હૃદયમાંથી એ થનગણાટ નીકળ્યા જ કરતો હશે માટે વાલા ભક્તો આર્થ થઈએ આર્થ દ્રવી જઈએ ભગવાનમાં પાગલ થઈએ આપણે ભગવાનના ભક્તોના સદ્ગુણોથી ભરાઈ જઈએ આપણા સદ્ગુણોથી ભરાવાની જરૂર નથી ભગવાનના સંતો ભક્તોના સદ્ગુણોથી ભરાઈ જઈએ આપણું હૃદય એનાથી આમ એટલું બધું હચમચાયેલું ને એટલું બધું સ્નિગ્ધ રાખીએ ભગવાનના ભક્તોના સદ્ગુણોથી કે આપણે કોઈ ભક્ત ઉપર બે કલાક કથા કરવી હોય તો કોઈ ભક્તના સદગુણો જેની બાજુમાં આપણે રોજ રહેતા હોય એના વિશે બે કલાક આપણે બોલી ના શકીએ એ તો આપણી કેટલી મૂર્ખામી છે કે આપણે એને ઓળખી ના શકીએ કોઈ ભગવાનના ભક્ત વિશે તમને જેની તમે વર્ષો કાઢ્યા હોય જેની ભેગા તમે વર્ષોથી રહ્યા છો બે કલાક તમને કોઈ એમ કે એના એની ઉપર તમે કથા કરો અને બે કલાક તમે એવા સદગુણો જો કોઈ ભક્તના ગાઈ નથી શકતા કે હું નથી ગાઈ શકતો તો માની લો હું તમે સત્સંગમાં મૂરખ છીએ આટલી કથાની વાત હું કરી શકું કદાચ નિષ્કુળન કાવ્યનું વિવેચન કરી શકું કદાચ વચનામતનું વિવેચન કરી શકું તોય હું મૂરખ છું તમને જો ના ખબર પડે તમે દાનવીરના દીકરાઓ નિષ્ઠાવાળા હોય મૂરખ છો આપણને આપણી આજુબાજુનું કાંઈ ખબર નથી આપણે પહોંચવું છે અક્ષરધામમાં અનુભવ કરવો છે મહારાજનો અનુભવ એની વચ્ચે બેઠા છે આપણી આજુબાજુમાં અક્ષરધામો છે આપણી આજુબાજુમાં મુકતો છે આપણી આજુબાજુની અંદર એવા દિવ્ય સ્પંદનો છે એને નથી પકડી શકતા અને લાખ ગાવ દૂર લોઢાનો ગોળો તેજનો અંબાર છે ત્યાંથી મારે તેજનું કિરણ જોઈએ છે કેદી મળવાનું આપણી આજુબાજુમાં તેજના ફુવારા છે શ્રીજી મહારાજની ભાવના ભક્ત ચિંતામણીમાં સાંભળો વાંચો આ સભામાં સર્વેના તેજોમય તન છે પૂછો એ સભાને એ સભા ત્યારે જ્યારે આપણને ભેગી થાય ત્યારે સભાવાળાને પૂછજો કે તમને બધાને તેજ દેખાયું તું મહારાજ બોલ્યા ત્યારે આ સભા અહીં આપણ સર્વેના તેજોમય તન છે છટા છૂટે છે તેજની જાનું પ્રગટિયા કોટી ઇન્દુ છે છટા છૂટે છે તેજની જાને કરોડો ચંદ્ર પ્રગટિયા છે મહારાજ કે મને આવું દેખાય છે શ્રીજી મહારાજ મધ્યના તેરમાં વચનાવતમાં કહે છે એક તેજને વિશે મૂર્તિ છે એ મૂર્તિ ક્યારેક બેઠી જણાય છે ક્યારેક બોલતી જણાય છે ક્યારેક જમતી જણાય છે એ મૂર્તિ જે તેજને વિશે છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે મહારાજ કે મૂર્તિને અમે માતાના ગર્ભમાં નહોતા આવ્યા તેથી પણ દેખતા માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પણ દેખતા માતાના ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા માતાના ગર્ભમાંથી બહાર આવ્યા પછી પણ જોતા રામાનંદ સ્વામી પાસે સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ જોતા રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે પણ જોઈએ છે મહારાજ કે અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ તમે પણ ત્યાં જ બેઠા છો પણ મહારાજ કે તમારા હમઝિયામાં હજુ એ વાત આવી નથી જે દિવસે મધ્યના તેરમાની વાત મને તમને સમજ્યામાં આવશે જે દિવસે અંત્યના બીજાની વાત શ્રીજી મહારાજ કે આ સભા ગોલોક બદ્રિકાશ્રમ સ્વેદદીપ અને સ્વેદદીપ અને વૈકુંઠ કરતા પણ અધિકા સત્સંગની સભાને જાણું છું જો ન જાણતા હોઈએ તો આ સંત સભા નામને સમ છે આ જેદી આપણને સમજ્યામાં આવશે તેદી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આપણને નહીં રહે તેદી આપણું જે આંખમાંથી આંસુ શ્રીજી મહારાજ પ્રત્યેનું પડશે સાચું હશે એક જ આંસુ શ્રીજી મહારાજનો અભિષેક નકથી શીખા પર્યંત કરશે નહીં તો કરોડ વખત ઓશિકા પલળી જશે તો એ શ્રીજી મહારાજના અભિષેક માટે એ આંસુ કામ નહીં લાગે કરોડો વખત આપણે નિષ્ઠાના સમર્પણના કેટ કેટલા માથાઓ આપી દઈશું પણ એ માથું એક પણ શ્રીજી મહારાજ માટે કામ નહીં લાગે માટે વાલા ભક્તો આપણે માથું આપીએ છીએ સમર્પણ કરીએ છે ભગવાનમાં હેત કરીએ છે ત્યારે બસ ભગવાનના ભક્તોમાં ભાવ કરીને કરીએ ભગવાનના ભક્તોમાં અતિશય ભાવ બહુ સરસ એક ચિંતકે લખ્યું કે અડધો પ્યાલો પાણીનો ભરેલો હોય તો કોઈ એવું કહે કે અડધો પાણીનો ગ્લાસ ખાલી છે કોઈ એવું કીધું કે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે હમણાં નરેન્દ્ર મોદીનું એક પ્રવચન હતું સુરત સ્વામી સાંભળતા હતા મને થોડું સંભળાયું અને મને બહુ ગમ્યું અને સારી વાત ગુરુજીનો એક સ્વભાવ છે દુશ્મન હોય તો એની લેવી આ તો એક સરસ રાજપુરુષ છે એના દ્વારા સરસ સંચાલન થાય છે અને બહુ સરસ કીધું કે મારું વિઝન ગુજરાત માટે એવું છે કે હું એવું નથી કહેતો કે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે એ કે પોઝિટિવ થિંકિંગ વાળો વધુ વધુ ત્યાં સુધી પહોંચે કે ભાઈ અડધો ગ્લાસ પાણીથી ભરેલો છે પણ હું એમ કહું છું કે અડધો ગ્લાસ પાણીથી ભરેલો છે અને અડધો ગ્લાસ હવાથી ભરેલો છે આખો ગ્લાસ ભરેલો છે મને એનું એ દ્રષ્ટાંત હું માનું છું જીવન પર્યંત મને એક એ રાજનેતા છે પણ એનું દ્રષ્ટાંત નથી ભૂલાય એવું આજ સુધીનું પોઝિટિવ થિંકિંગ કરેલો વ્યક્તિ ત્યાં સુધી જ પહોંચ્યો છે કે અડધો ગ્લાસ ભરેલો છે તમે પોઝિટિવ એટ્યુટ્યૂડના કોઈ પણ પુસ્તક ઉઠાવીને વાંચશો તો એ એટ્યુટ્યુડ ત્યાં સુધી જ લઈ જાય છે કે અડધો ગ્લાસ ભરેલો છે પણ એ વ્યક્તિએ એક એવું સંશોધન કર્યું કે અડધો ગ્લાસ પાણીથી ભરેલો છે અડધો ગ્લાસ હવાથી ભરેલો છે કેવો ગુણ આ ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત છે ગુણ ગ્રાહક દ્રષ્ટિથી એમ જો આપણે કંઈક જોશું ને એવું અને આપણે જો એવું વિઝન કરીશું ને એ ગુજરાતનો વિકાસ કરવા માટે એક નરેન્દ્રભાઈ મોદી જેવાનું વિઝન જો આવું હોય તો જેને પોતાના આત્માને અક્ષર બ્રહ્મ સાથે એક કરવો છે વિઝન કેવું જોઈએ વિચારો તો ખરા નરેન્દ્ર મોદીની સફળતા એના વિઝન ઉપર છે એનો પોઝિટિવ એટી ઉપર છે તો જો એનો વિઝન આવું હોય ને એનું પરિણામ આપણને નજર સામે દેખાતું હોય તો મારાને તમારા જો એવા થશે મારા તમારા વિચાર જો પોઝિટિવ મોક્ષને માટે થશે તો આપણું ચોક્કસ અક્ષર બ્રહ્મના સાધમ્યપણાને આપણે પામીશું એના સાધમ્યપણાને પામીશું માટે વાલા ભક્તો અહીં આગળ જે મુક્તાનંદ સ્વામીએ એ માગ્યું છે ને બહુ વિચારીને માગ્યું છે બહુ વિચારીને માગ્યું છે યહ દેહ કે કુટુંબી જેતા પરમ મનાય સોતેતા કુટુંબ ભાવ સતસંગ કુટુંબ ભાવ સતસંગ કબૂન લેવે તાકો અબાવ કબૂન લેવે એનો અભાવ મને ક્યારેય ન આવે કારણ કે જેને ભગવાનના ભક્તોનો અભાવ આવશે એને ક્યારેક ભગવાનનો પણ આવશે મનુષ્ય આકારે હશે તો એક છેલ્લું દ્રષ્ટાંત શ્રીજી મહારાજ વખતનું આપી દઉં આ કથાને આ વરદાનને કદાચ આપણે ફરી વખત પણ આગળ આ જ વરદાન તાકો અભાવ કબૂ ન આવે આની ઉપર હજુ પણ કદાચ સમજવા માટે પ્રયત્ન કરીશું જો મહારાજ કહેશે તો મહારાજ વખતે બુઢો ધાધલ શ્રીજી મહારાજના ઢોલિયા પાસે સૂતો વાળંદ આવ્યો શ્રીજી મહારાજની સેવા કરવા માટે એને ખબર ન રહી કે આ શ્રીજી મહારાજ છે એટલે બુઢા દાદલની ચરણચંપી કરવા માંડ્યો બુઢા દાદલ જાગ્યો એટલે વાળંદ બોલ્યો બુઢા દાદલને જોઈને કે અરે રે મને તો એવું કે આ શ્રીજી મહારાજ છે પણ મારો આ તો ઘેસમાં પડ્યો કે એટલે બુઢો દાદલ થોડો ખીજાયો કે મને ઘેંસ જેવો કીધો તલવાર કાઢીને કે કાપી નાખું તને દાદા ખાચરે આ દ્રશ્ય જોયું તમે વિચારો દાદા ખાચર જેવો શ્રીજી મહારાજનો અનન્ય ભક્ત એ દાદા ખાચર દોડતા દોડતા જઈને પેલા બુઢા ઢાદલને દંડવટ કરે કે માફ કરો માફ કરો એને મારશો નહીં એને નહોતી ખબર તમે થોડા ઘેસ જેવા છો તમે તો શીરા જેવા છો દાદા ખાચરે દંડવટ કર્યા અને માફી માગી દાદા ખાચરે દંડવટ કરીને માફી માગી તમે મને એ જવાબ તમારા અંતરને પૂછીને આપજો ક્યારેક કે તમારા અંતરને તમે જવાબ આપજો કે દાદા ખાચરે બુઢાને એવો તો શું જાણ્યો કે બુઢા દાદલને દાદા ખાચરે દંડવટ કર્યા શું એને ભાવ હશે કંઈક તો હશે ને જ્યારે એ વાતની એક સાધુને ખબર પડી એટલે સાધુએ દાદાને કીધું દાદા તમે દંડવટ કર્યા બુઢાને દાદા કે હા સ્વામી અરે પણ એને શું કીધું તો કે એને એવું કીધું કે વાળંદે કીધું કે ગેસમાં હાથ પડ્યો છે એટલે પછી એ મારવા તૈયાર થયો મેં એને દંડવટ કર્યા સ્વામી કે ખોટું શું કર્યું એને એને ખોટું શું કીધું ઘેસ જેવો જ છે બુઢો તો બુઢો તો ઘેસ જેવો જ છે એટલે દાદા ખાચર કે સ્વામી ગમે તે ઘેસ જેવો હોય પણ શ્રીજી મહારાજના ઢોલિયાની બાજુમાં મહારાજ ઊંઘાડે એટલે મહારાજને મહારાજનો એની પર રાજીપો તો ખરો ને સ્વામી એટલે એને દંડવટ કર્યા અને માફી માગી સત્સંગમાંથી એ પડી ના જાય પાછો સત્સંગમાં આવે એટલે પણ પેલા સાધુ હતા ને આકરા સ્વભાવના એટલે સાધુ એ બીજે દિવસ બુઢો દાદલ આવે ત્યારે સાધુ કે તું ગેસથી થી ક્યાં મોટો થઈ ગયો છે કે ગેસ જેવો ઓછો તો એટલે આ કે આ કે મને તો એમ હતું કે વાળંદ જેવો પણ આ તો સાધુ વાળંદ જેવા છે કે સાધુ વાળંદ જેવા છે હવે એ વાત ઓલા સાધુએ મુક્તાનંદ સ્વામીને કરી એટલે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે એ બુઢો દાદલ એવું બોલ્યો કે સાધુ વાળન જેવા છે તો ક્યાં સાધુ ને એવું કહેવાય તે આવો મૂરખ જ છે ને કે બુઢો સ્વામી આવું બોલ્યા એટલે આ એવું બોલેલો કે આ સાધુ તો વાળન જેવા છે બાકી મુક્તાનંદ ને બ્રહ્માનંદ બહુ હારા છે આવું કોણ બોલ્યો બુઢો દાદલ પણ બુઢા દાદલ ની ખબર જયારે સ્વામીને પડી ત્યારે મુક્તાનંદ સ્વામી કે કે સાધુ ને વાળન જેવા કીધા આવો મૂરખ છે બુઢો એટલે બુઢો દાદલ કે અરે રે મને તો એવું કે વાળંદ જ વાળા સાધુ વાળંદ પણ મુક્તાનંદ વાળન જેવા છે કે જ્ઞાથી ના પતિ શ્રીજી મહારાજને ખબર પડી શ્રીજી મહારાજ કે મારા ગુરુ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ ને વાળન જેવા કીધા બુઢો દાદલ હાવ મૂરખ છે હાવ નીચ છે બુઢાને જ્યારે એ ખબર પડી ત્યારે કે સહજાનંદ સ્વામી વાળન જેવા જ લાગે છે ક્યાં પૂગ્યો એક વાળનનો અભાવ વાળંદનો અભાવ અભાવ તો વાળંદ હતો ને અભાવે સાધુના અભાવમાં પાડ્યો સાધુના અભાવે મુક્તાનંદ સ્વામીના અભાવમાં પાડ્યો મુક્તાનંદ સ્વામીના અભાવે શ્રીજી મહારાજના અભાવમાં પાડ્યો કાંઈક આવું તો આપણે ક્યારેક નહીં થઈ બે ને આ અભાવ લેવાની જો આપણને ટેવ પડી ગઈ હશે આપણી હેબિટ હશે આપણો જન્મસિદ્ધ અધિકાર હું ભારતનો નાગરિક છું ભારતમાં જન્મ્યો એટલે અધિકાર છું યુએસમાં મારો જન્મ થયો એટલે હું અહીંનો સિટીઝન એ મારો જન્મસિદ્ધ અધિકાર છે શું સત્સંગમાં આપણો જન્મ બીજાના અભાવને અવગુણ લેવા માટેનો જન્મસિદ્ધ અધિકાર આપણને કોઈએ આપ્યો છે આવો વિચાર કરવો અને જો એવો અભાવ આપણને કોઈ ભક્તનો આવશે માની લો કોઈ ભક્તને કોઈનો અભાવ આવે છે ને એ ભક્તના કોઈ બીજા સદ્ગુણો છે એને ક્યારેક ગુરુજી બિરદાવશે ક્યારેક સંતો બિરદાવશે ને ત્યારે આપણને ગુરુજીનો સંતોનો અભાવ આવશે આ ગુરુજીને સંતોને આટલી ખબર પડતી નથી કે આને

ગયો જે સમય અભાવમાંથી બહાર નીકળી ગયો તો વાંધો નહીં અભાવ ખાડો છે ચોક્કસ પણ એ ખાડો પૂરો થતા પહેલા જો કોઈક બહાર નીકળી જાય તો વાંધો નહીં પણ એ અભાવનો ખાડો એની નીચે પછી એક કૂવો છે એની નીચે એક કૂવો છે ખાડો પછી એક લેયર આવે કે ત્યાં અટકી જાય માણસ અંદર ના જતો રહે કૂવો છે એ કૂવો અવગુણનો છે કદાચ એની અંદર જતો રહ્યો હોય ને અને જો કદાચ બહુ ગરજુ થાય ને બહુ સમજવું હોય ને એને ખબર પડે કે હું મરી જઈશ તો દોરડું ઉપરથી કોઈક લટકાવે ને ઉપર આવતો રે પાછો પણ ખાડો પછી આ કૂવો અને કુવાની નીચે ડીપ વેલી છે દ્રોહ એ ડીપ વેલીમાં ગયો એટલે જન્મો જન્મ ક્યાં જાય એનું કાંઈ નક્કી નહીં માટે ખાડામાં પડતા પહેલા જ પડી તો જશું વારે વારે કારણ કે આંધળા છીએ ભૂલા પડી જઈએ પણ પડીને તરત બહાર નીકળી જવું પડ્યા નક્કી રાખવું હવે ખાડો જોઈ જોઈને ચાલું ખાડો જોઈ જોઈને ચાલું ખાડો જોઈ જોઈને ચાલવું જે જગ્યાએ આપણને ક્યારેક પ્રોબ્લેમ થઈ ગયો હોય ત્યાં આપણે વધારે ધ્યાન રાખી માટે ધ્યાન રાખવું વાલા ભક્તો મુક્તાનંદ આ વરદાન માગ્યું છે કે કુટુંબ ભાવ સત્સંગમાં રહેવે તાકો અભાવ કબૂ ન હોય આપણને ભગવાનના સંતો ભક્તોનો અભાવ ન આવે એવી મહારાજના ગુરુજીના સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ આજે મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે ગુરુદેવ તમે જેવી દિવ્ય દ્રષ્ટિથી અમને જોઈ શકો છો તમે કેટલી મહાન દ્રષ્ટિથી અમને જોવો છો એ દ્રષ્ટિમાંનો થોડોક ભાગ અમને પણ મળે અને અમે એકાબીજાને બહુ મહાન અને બહુ મોટા જોઈ શકીએ એવી અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરજો તો વાલા ભક્તો આજે આ વાતો કરી છે તમને પોતાના જાની તમે બધા લોયાધામ પરિવારના છો ગુરુજીના છો અમારે સંતોના છો આપણે બધા એક છીએ આપણે બધા ગુરુ ભાઈઓ છીએ આપણે મહારાજને ગુરુજીને વાલા થાય એવું થવાનું છે માટે આવી વાતો કદાચ કડક શબ્દોમાં કરી હોય કે કદાચ ક્યાંક તમને વધારે કીધું હોય તો રાજી રહેજો પણ આ વાત આપણા જીવનમાં ક્યાંય ન બને એના માટે આપણે તકેદારી મારેને તમારે ચોક્કસ રાખવી જોઈએ લોયાધામની અંદર ખૂબ ધામધૂમથી સાકોત્સવ થયો પૂજ્યપાદ ગુરુજીએ ખૂબ રૂડા આશીર્વાદ આપેલા છે એની અંદર સાથે સાથે ત્યાં પૂજ્ય સુરતવલ્લભ સ્વામી કે એમની ખૂબ સુંદર કથા વાર્તાઓ છે અન્ય સંતો પણ ત્યાં આવેલા હતા એમના ખૂબ રૂડા પ્રવચનો ગુરુજી માટેના છે અને એ ઓનલાઈન વિડીયો વેબસાઇટ ઉપર મૂકી દીધેલો છે એના ફોટા પણ મૂકેલા છે તો દરેક ભક્તોનો લાભ લેજો આનંદમાં રહીને ખૂબ સુંદર ભજન કરજો પૂજ્ય યોગી સ્વામી માટે પણ વિશેષ ભક્ત ચિંતામણીના પાઠ લોયાધામ મેકનવાળા ભક્તો તો ખરેખર બહુ તમે ભજની છો મને એમ કહેવાની ઈચ્છા થાય કે આપણા ઘણા બધા મંડળો છે ન્યૂજર્સીમાં તો અમે સંતો રોજ ભેગાને ભેગા રહીએ હરિભક્તોની એટલે અમારો પંપ રોજ વાગે રોજ વાગે અઠવાડિયે એક વખત રોજ પંપ વાગી જાય અને એ તો બધું રૂટિન પ્રમાણે થાય પ્રત્યક્ષ પણ ભેગા થવાનું થાય પણ તમે મેકનના ભક્તો એટલું ચોક્કસ રહેશે કે લોયાધામ પરિવારની શરૂઆત સૌ પ્રથમ મેકનથી થયેલી છે મેકનમાં સંસ્થાની સ્થાપના પાકી થઈ શિકાગોમાં પહેલાં થઈ હતી ત્યાર પછીથી મેકનમાં થઈને મેકનમાં જ્યારથી આ સ્થાપના થઈ ત્યારથી જ આ જોર સંસ્થાનું વિશેષ પકડાયું છે લોયાધામ પરિવાર વધારે મજબૂત થતો ગયો છે યાધામ મેકનના પરિવાર ભક્તો તમે ભાગ્યશાળી છો તેમજ સંકલ્પ કર્યો છે કે ભક્ત ચિંતામણીના પાઠ અમારે કર્યા જ કરવા છે ચોક્કસ તમે કર્યા કરજો એનું તમારે એકસોને આઠ પાઠ કરવા છે વર્ષે બે વર્ષે પાંચ વર્ષે જ્યારે પતે કરો પૂજ્ય યોગી સ્વાય માટે ખૂબ પ્રાર્થના કરજો મહારાજ એમને ખૂબ સારા જલ્દી કરે એમનું ખૂબ સારું જલ્દી થાય એવી આપણે બધા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને ભજન કરીએ છીએ વિશેષ કરતા રહેજો અત્યારે અહીં કથાને પૂર્ણ કરું છું પુલ હરિકૃષ્ણ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વર ભક્તિધરમાત્મજ વાસુદેવ માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીકંઠમ ભજે હરીકૃષ્ણ મહારાજ